धाति पूर्वं यो वै वेदांश्च प्रहिणाति तस्मै तं ह देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरा सुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः अमानित्वमदं भित्वम् अहिंसाक्षान्तिरार्जवम् आचार्योपासनं शौचम् स्थैर्यमात्मविनिग्रहः आत्मविनिग्रहः आत्मसंयम। तो भगवान कही रहा है कि जीवन में आत्मसंयम केड़ो जोइए। संयम यम एटले नियंत्रित करवो, संयम सारी रीते नियंत्रित करवो। तो आत्म शब्द नो अर्थ है सच्चिदानंद आत्मा नहीं था। तो अपने जेने सामने आत्मा कही है शरीर इंद्रियो मन बुद्धिना संघात है एने माटे भगवान
આત્મ શબ્દનો પ્રયોગ કરે છે. આત્મ વિનિગ્રહ, આ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિનો જે સંઘાત છે એનો વિનિગ્રહ, સારી રીતે નિગ્રહ કરવો, સારી રીતે એને કાબૂમાં લાવો, સારી રીતે એના પર પ્રભુત્વ પ્રાપ્ત કરવો. એટલે કે આપણો જે સંઘાત છે, વ્યક્તિત્વ છે, જે ભગવાને આપણને આપેલું છે આપણા જીવનનું કલ્યાણ કરવા માટે, પણ આ આપણું વ્યક્તિત્વ આ સંઘાત ક્યારે કલ્યાણ કરે, જ્યારે એ આપણને અનુકૂળ બને ત્યારે. કમનસીબે જો આપણે એની તરફ ધ્યાન ના આપીએ, મન પ્રત્યે, બુદ્ધિ પ્રત્યે, ઇન્દ્રિયો પ્રત્યે, શરીર ધ્યાન ના આપીએ, તો એ આપણને પ્રતિકૂળ પણ બની શકે છે. અત્યારે લગભગ પ્રતિકૂળતાની અવસ્થામાં છે. ટૂંકમાં આપણે જે કંઈ કરવા માગતા હોઈએ આધ્યાત્મિક સ્તરે, શાસ્ત્રનું શ્રવણ કરવા માગતા હોઈએ, અધ્યયન કરવા માગતા હોઈએ, જપ કરવા માગતા હોઈએ, ધ્યાન કરવામાં કંઈક કરવા માગતા હોઈએ, જેમાં મનની શાંતિની જરૂર છે, જેમાં મનની અંતર્મુખતાની જરૂર છે, એવું કશું કરવા માગતા હોઈએ, તો આ જ સંઘાત છે એ આપણે પ્રતિકૂળ બને છે, જાણે કે આપણા શત્રુની જેમ વર્તે છે. એટલે કે મનને શાંત થવા દેતો નથી, મનને અંતર્મુખ થવા દેતો નથી. આપણે જપ કરાય છે તો ન કરવા દે, ધ્યાન કરે ન કરવા દે. એટલે ભગવાન જ્યારે કહે છે કે આ સંઘાતને આપણે એનો વિનિગ્રહ કરે, એટલે કે એને અનુકૂળ બનાવવો જોઈએ, એને આપણો મિત્ર બનાવવો જોઈએ, જેથી આપણે જે કંઈ કરવા માગીએ એમાં આપણને સહકાર આપે. તો એને માટે અત્યારે બે વસ્તુની વાત કરીએ. વેદાંતમાં બધાએ તત્વબોધનો અભ્યાસ ઘણા કર્યો હશે, એમાં સમાધિ ષટ્ક સંપત્તિ, સમથી પ્રારંભ થતી છ પ્રકારની આંતરિક સંપત્તિ કહો, આંતરિક સદગુણો કહો, આંતરિક સમૃદ્ધિ કહો, સમ દમ ઉપરમ તિતિક્ષા, શ્રદ્ધા સમાધાનમ. જો આપણા મન બુદ્ધિનો આ ઇન્દ્રિયો વગેરે જો આ પ્રકારની સંપત્તિ ધરાવતા હોય તો આપણા માટે મહાન ઉપકારક બને, આપણી મોક્ષની યાત્રામાં આપણા સાથીદાર બને. ત્યારે છેવટે તો આપણે જ્ઞાન મનમાં જ પ્રાપ્ત કરવાનું છે, અને મન સંપૂર્ણ અનુકૂળ હોય તો જ એ જ્ઞાન પ્રાપ્ત થાય. તો ભગવાન કહે કે આપણે આ સંઘાતને અનુકૂળ બનાવવો. આમ જોવા જઈએ તો આપણા મનનો સ્વભાવ તો પ્રસન્નતા છે, શાંતિ છે, સ્વચ્છતા છે. જેમ જળનો સ્વભાવ તો સ્વચ્છતા છે અને કશું ન કરે શાંત હોય છે જળનો, ધારો કે તળાવ હોય, સરોવર હોય, આપણે કશુંક બહારથી નાખીએ, કાંકરા નાખીએ, પથ્થર નાખીએ, તો અનેક તરંગો ઊભા થાય અને એ રીતે એની શાંતિ ભંગ થઈ જાય. તેમ શાંતિ એ મનનો સ્વભાવ છે. પણ અત્યારે આપણે મન અશાંત જણાતું હોય તો એનું કારણ એ મન નથી, પરંતુ પેલો પથ્થર આગંતુક વસ્તુ છે, અથવા જળની અંદર ધારો કે કચરો હોય આગંતુક વસ્તુ છે, તો મનમાં બધો કંઈ કચરો આવી ગયો છે, આગંતુક છે, સ્વાભાવિક નથી. આગંતુક એટલે બહારથી આવ્યો છે, આવીને જમ જાણે કે અડ્ડો ભજામાં બેઠો છે, એને આપણે દૂર કરવાનો છે.
તો એક સરળ વસ્તુ છે. પેલા એક તો એ કે આપણે આના માટે એક મૂલ્ય હોવું જોઈએ કે મારું મન શાંત હોવું જોઈએ, સ્વચ્છ હોવું જોઈએ, તો જ મન પ્રસન્ન હોય, તો જ આપણે સુખનો અનુભવ કરી શકીએ. આપણે જ્ઞાનની સાધના કરતા હોઈએ કે ના કરતા હોય તો પણ આપણને આંતરિક પ્રસન્નતા ત્યારે પ્રાપ્ત થાય જ્યારે મન સ્વચ્છ હોય, શુદ્ધ હોય, સરળ હોય, શાંત હોય. તો મનને અશાંત કરનારા કયા બધા ઘટકો છે, કયા પરિબળો છે? તો કે રાગ અને દ્વેષ. મનમાં કઈ અશુદ્ધિઓ છે? રાગ અને દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, ઈર્ષ્યા, આ બધું આવી જાય. આમાંની કોઈ પણ વૃત્તિ જન્મે, ઈર્ષ્યા જન્મે, એટલે આપણે અશાંત બની જઈએ, અસ્વસ્થ બની જઈએ. ક્રોધ જન્મે, અસ્વસ્થ બની જઈએ. તિરસ્કાર જન્મે, અસ્વસ્થ બની જઈએ. લોભ જન્મે, અસ્વસ્થ બની જઈએ. આમાંની પ્રત્યેક વૃત્તિ આપણને જ અસ્વસ્થ બનાવનારી છે, આપણે અશાંત બનાવનારી છે, આપણે દુઃખી કરનારી છે. અને પહેલાં તો આ આસુરી વૃત્તિઓ જે છે એમાંથી મુક્તિ, મુક્ત થવા માટેનું એક મૂલ્ય કે ભાઈ મુક્ત થવું છે. એમ રાવણ સીતાજીનું હરણ કરી જાય અને એને અશોક વાટિકામાં રાખે તેવી રીતે જાણે કે મનની શાંતિનું આ અસુરો હરણ કરી ગયા છે. તેને મનને વળી પાછી પોતાના મૂળ સ્વરૂપ, સ્વભાવ પર લઈ આવો. તો આ શત્રુઓ છે, રાવણ હતો રામ એના વિરોધી છે, રામને લઈ આવે તો રાવણનો વધ થાય. તેમાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ આ બધા અસુરો છે અને વિરોધી છે, ને જે આપણે પ્રતિપક્ષ ભાવના કહીએ. આપણે પ્રયત્નપૂર્વક વિરુદ્ધ પક્ષ લઈએ. કોઈને બધા ક્રોધ ક્યારે જન્મે? આપણે વ્યક્તિને સહન ના કરી શકીએ, વર્તન સહન ના કરી શકીએ, હાજરી સહન ના કરી શકીએ, અસહિષ્ણુતા જે પણ કારણ હોય તે. કદાચ આપણી પાસે કારણ વાજબી હોય તોય પણ અશાંતિ તો આપણે થાય છે ને. એ વ્યક્તિ કદાચ આપણા દ્વેષને પાત્ર હોય તોય પણ આપણામાં દ્વેષ જન્મે એટલે આપણે જ સહન કરવાનું છે ને. આપણા દ્વેષને કારણે એ વ્યક્તિને જ્યારે સહન કરવા આવશે ત્યારે તો આવશે કે નહીં પણ આવે. ટૂંકમાં આપણા ક્રોધને, ઈર્ષ્યાને, દ્વેષને આપણે સમર્થન ના આપવું જોઈએ, એને સાચો ઠેરવવાની વૃત્તિ ના રાખવી જોઈએ. એને જ લાગના સ્વામીજી, એને લાગનો હોય કે ના હોય પણ એ પ્રકારે પ્રતિકારની વૃત્તિ જન્મે તો મારા મનને તો અશાંત બનાવે છે ને. આ બધી વૃત્તિઓ પેલા અગ્નિ સમાન છે, જ્યાં જન્મે ત્યાં જ બાળે, પહેલા પછી પેલા બાળે તો બાળે. તો અગ્નિશામક પેલો હોય ને અંતર, અગ્નિશામક એવું જોઈએ, આપણે અગ્નિશામક બનવું પડે. પ્રતિપક્ષ ભાવના, ક્રોધનું એક દ્રષ્ટાંત લીધું. કેમ જન્મે છે? કારણ કે વ્યક્તિને સહન કરી શકતો નથી, કંઈક એનામાં વર્તનમાં છે, કંઈક કશાક છે વ્યક્તિમાં, જેને કારણે મને એના પ્રત્યે દ્વેષ જન્મે અને તેના કારણે પછી ક્રોધ જન્મે, એના કારણે પછી કંઈક પ્રતિકાર જન્મે. આટલું બધું થાય પહેલાં જ આપણે એને પકડવો જોઈએ. મનમાં ક્રોધ જન્મતો હોય ત્યારે એને આગળ ના વધી જાય. આ શત્રુ અને રોગ, અને શત્રુ રોગ અગ્નિ વસ્તુ એવી છે ને કે જો આપણે એને સમયસર કાબો ના લે તો પછી આપણા કાબોની બહાર જતા રહે. તેમાં ક્રોધ પણ અગ્નિ છે અને આપણે સમયસર કાબો ના લઈએ તો આપણા કાબોની બહાર જતા રહે, પછી આપણને પછાડે. એટલે જેવો મનમાં ઉત્પન્ન થતો હોય ત્યારે તરત ત્યાં પ્રતિપક્ષ ભાવના, શુદ્ધ દયા, દયા દયા, કરુણા કરુણા, ક્ષમા ઉદારતા વગેરે. ઈર્ષ્યા જન્મી,
કોઈનો વિકાસ આપણે સહન નથી થતો. કોઈ આપણા કરતાં આગળ વધી જાય, વિકાસ કરે, એમાં મને શું ભાઈ, પણ એ વિકાસ કરે અને બળતરા મને થાય છે. બહુ એવી વિચિત્ર વસ્તુ છે આપણા. અને કોઈ ઈર્ષ્યા, ચાલો ન હોવી તો પણ બધા એમ છે ખરી. તો શું કરવું જોઈએ કે એ વ્યક્તિની ચડતી છે ને એ આપણામાં ઉતરતાપણાનો આપણનો ખ્યાલ જન્માવે છે કે અરે હું એ કેવું ચડ્યું, હું તો આવો જ છું. એટલે આપણી હીનતાનો ખ્યાલ જન્મે છે પેલા માણસની ઉત્કૃષ્ટતાને જોઈને. તો શાસ્ત્ર કહે છે કે તે વખતે શું કરવું જોઈએ કે મને બધાની ઈર્ષ્યા નથી આવતી, મારી પ્રિય વ્યક્તિ હોય તો ઈર્ષ્યા મન ના આવે, મારો દીકરો આગળ વધે તો કોઈ ઈર્ષ્યા ના આવે, મારા ભાઈને બળતી મળે તમારી ઈર્ષ્યા ના આવે, અથવા જેની પ્રત્યે મને પ્રેમ છે એ જો વિકાસ કરે કે ઉન્નતિ કરે તો ઉલટો મને આનંદ થતો હોય છે, ખરું ને? એટલે અમુક કિસ્સા એવા છે જ્યાં મને ઈર્ષ્યા જન્મતી નથી. તો શાસ્ત્ર કહે છે કે તમે ત્યાં આગળ એવો સંબંધ સ્થાપી દો મનમાં, અમારો પ્રિય મિત્ર છે, મૈત્રી. ક્રોધ જન્મે તો કરુણા, ઈર્ષ્યા જન્મે તો મૈત્રી, અમારો મિત્ર છે અને હું જ છું એની જગ્યાએ અને એનો આનંદ છે એમાં હું જ ભાગ લઉં. એની જે ઉન્નતિ છે ને એ જાણે મારી ઉન્નતિ ના હોય એવું જ એનો આનંદ લઉં, એને એને અભિનંદન આપું. હું કરી શકાય મનમાં કે એ જગ્યાએ હું હોત તો મને કેવું લાગ્યું હોત, કેવો આનંદ થયો હોત, મારો ભાઈ હોત તો, મારો મિત્ર હોત તો. એ જ છે. આમ તો આપણે જ છીએ ઘરે ઘરે, તો આપણે બધાના આત્મા જ છીએ. આમ જોવા જઈએ તો ભાઈ તો બહુ મોટી વાત થઈ. એ ઉકેલ લાવે તો કશું પ્રશ્ન જ ના રહે, પણ હજી આપણે ત્યાં નથી પહોંચ્યા. હું સર્વના આત્મા છું એ રૂપમાં હું જ છું, એ તો બહુ મોટી વાત છે. હું નહીં પણ મારો ભાઈ છે, મારો મિત્ર છે, મારો પુત્ર છે, મારો પ્રિયજન છે, અને માટે એની બળતીમાં ઉન્નતિમાં હું આનંદ લઉં, એના આનંદમાં હું ભાગી બનું. હું મનમાં લાવવું, મન સહકાર આપણે લાવવું. સૌરત મુશ્કેલી પણ છે, પણ વારંવાર કરીશું તો પછી ધીમે થશે. આમ આપણા મનમાં ઉઠતી પ્રત્યેક નકારાત્મક કે નિષેધાત્મક વૃત્તિ માટે એની વિરુદ્ધ વૃત્તિ છે જ, એને પ્રતિપક્ષ ભાવના કહેવાય. તો આપણે સાવધાન રહેવું પડે, આપણા મનના વિચારો કે વૃત્તિઓથી સભાન રહેવું પડે. એ ઉઠે એટલે તરત સભાનતાથી, જેવો ચાનો ડાઘો મારા શર્ટ પર પડે ને મારા વસ્ત્ર પર, તરત જેમ આપણે લૂછી નાખીએ ને સાફ કરી નાખીએ તેવી રીતે તરત સાફ કરી નાખવાનું. આ મનના પોત પર આ બધા ડાઘા પડી પડે અને તરત સાફ ન કરીએ તો ડાઘા પછી ધીમે ધીમે બહુ હઠીલા થતા જાય, પછી દૂર થવા મુશ્કેલ થઈ જાય. આ રીતે પ્રતિપક્ષ ભાવનાથી મનમાં જે બધી બહિર્મુખતા અશાંત વૃત્તિઓ જન્મે એને નિવૃત્ત કરવી જોઈએ. આનું નામ શમ, એટલે મનની શાંતિ. આ પ્રયત્નપૂર્વક થાય છે, એમને નહીં થાય. શમા બીજું દમ, દમ એટલે ઇન્દ્રિય નિગ્રહ. કર્મેન્દ્રિયો નિગ્રહ, પાંચ પાણી છે, હાથ છે, પગ, કર્મેન્દ્રિયો છે. આ કર્મેન્દ્રિય વિશે આપણને એક લાભ એ છે કે હું એમનું દમન કરી શકું છું. ટૂંકમાં મારા મનમાં કશુંક સંભળાવવાની અંદર એક વૃત્તિ જન્મે, કહી દઉં કશુંક, કોઈક બોલી ગયું આપણને કંઈ, અને આપણે તરત મનમાં એક આવેગ આવે, હું એને સંભળાવી દઉં. પણ સંભળાવી દેવાથી કદાચ મને તાત્કાલિક સંતોષ મળે કે કેવું સંભળાવ્યું, પણ એ વૃત્તિને પ્રોત્સાહન આપવાને કારણે મારો એ પ્રકારના સંસ્કારો પડે પછી પ્રતિકાર કરવાના.
આ પણ મારા માટે દુઃખ સર્જનારું છે. આ પ્રતિકારની ભાવના પણ ખોટી છે, બદલો લેવાની ભાવના ખોટી છે. એટલે આપ કોઈ આપણે કંઈક કહ્યું, કંઈક કર્યું અને આપણા મનમાં એનો બદલો લેવાની વૃત્તિ જન્મે, એને સંભળાવવાની વૃત્તિ જન્મે, દમા તો કે નહીં, ભલે જન્મ્યું અંદર, પરંતુ એને હું કર્મ દ્વારા વ્યક્ત ના થવા દો. આપણી વાણી, વાણી કર્મેન્દ્રિય છે, તો એ દ્વારા મારા દાંત કચકા છે, એક બોલવા જ ના દો ને વાણીને, હાથમાં આમ થઈ જાય, એકલા હાથને રોકી જ રાખો, પગથી કંઈ કરવાનું મન થાય રોકી રાખો. આમ કર્મ તો કર્મેન્દ્રિયોના સ્તરે થાય, એટલે મનની અંદર કદાચ એ વૃત્તિ આપણે ન રોકી શક્યા. ઘણીવાર મનને સમજાવે ને તો એ સમજતું નથી, ના હું તો કરીશ જ, હું તો બદલો લઈશ જ, હું તો ખાઈશ જ, હું આમ કરીશ જ, અને કહે કે આ ખોટું છે, આવું નુકસાન છે, એવું કહે તો પણ કરવા તૈયાર થઈ જાય, તો પછી આપણે કરવા ના દઈએ. એમ દમન, હું દમન પણ જરૂરી છે, પણ વિવેકપૂર્વકનું દમન. મને ખબર છે કે આ દમન મારા લાભ માટે છે. દમન બે રીતે થતું હોય, એક તો પરવશતાથી, લાચારીથી થાય. કોઈ કશું કહી જાય ને મને કહેવાની ઈચ્છા છે પણ મારો સાહેબ છે, કરું છું. એટલે ઘણી જગ્યાએ આપણે લાચાર હોઈએ ને તેથી આપણા મનની લાગણી વ્યક્ત ના કરી શકે, એને દમન ના કહેવાય. પરંતુ મને મૂલ્ય છે કે નહીં, આમ મારી ઇન્દ્રિયો મારા કાબુમાં હોવી જોઈએ, હું કહું તે જ કરે, અને જે ન કરો ના કરે માટે એને ન કરવા દો, આ એને ખાવું નહીં ખાવા દો. ભગવાન કહે ગીતામાં, યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. યુક્ત આહાર વિહારસ્ય, આહારમાં અને વિહારમાં જે યુક્ત છે, જે સાવધાન છે, જે પ્રમાણ જાળવે છે. ભગવાન એમ નથી કહેતા કે આહાર ના કરો, પણ પ્રમાણસર કરો. જે જ્યારે જેટલું ખાવું જોઈએ એટલું ખાઓ, પછી મનમાં થઈ જાય તો ભજીયા સ્વામીજી, રાજકોટની અંદર ભજીયા એટલે શું વાત કરવાની, મતલબ ભજીયા બનાવો ને પછી બીજું કંઈ ખાવાનું જ નહીં, બહુ બહુ તો દાળ ભાત, બાકી તો ભજીયા એટલે ભજીયા. અને કેટલા પ્રકારના ભજીયા સ્વામીજી, બટાટાના ભજીયા, કંદના ભજીયા, પછી શું કેટલા બધા આવી ગયા, મરચાના ભજીયા, પછી અહીં તો બધા 15-25 પ્રકારના ભજીયા બને અમારા રાજકોટમાં, અમે એ જ ખાઈએ બસ. પછી પેટનું જે થાય તે ખરું, મગજ જેમ જે થાય તે ખરો. આમાં જોઈએ ને ભજીયા, પછી આપણે કાબો બનાવે ને, પછી પેલી ચટણીમાં પણ સામે મરચાની ચટણી, અને રાજકોટના મરચા એટલે વિશેષ હોય, તીખા ના હોય, પણ એટલે આવું બધું આમ બહુ વ્યવસ્થિત હોય. અજમાના ભજીયા યાદ આવે મને, પાલકના ભજીયા વિચાર કરો. આમ જોઈને મોં પાણી છૂટે, અને પછી તો આપણો પછી નક્કી કોણ કરે, મારી જીભ નક્કી કરે શું ખાવું ને કેટલું ખાવું, ભલે ને ડૉક્ટરે ગમે તે કહ્યું, વૈદ્યરાજે ગમે તે કહ્યું હોય. યુક્ત આહાર વિહારસ્ય, આમ આહારમાં યુક્ત એટલે સાવધાની અને પ્રમાણ, શું ક્યારે અને કેટલું ખાવું. નસી જોઈ હોય નહીં કે ના ખાશો, ના બોલશો નથી કહેતા, બોલો તો ધ્યાન રાખી અને બોલો જેથી આપણા શબ્દથી બીજાની લાગણી ના દુભાય. આપણી દ્વારા બીજાના દોષો છે ને એ પ્રગટ ના થાય, એનો આનંદ લેતા હોય છે આપણે.
બીજાના દોષને જાહેર કરવામાં એક આનંદ આવે છે. તો કે આ બધી કુટેવો છે. એટલે વાણી પર સંયમ, બીજાનું ગુણગાન કરો એનો વાંધો નહીં, પણ સાધુ પુરુષો ક્યારે બીજાના દોષને ઉઘાડા ના પાડે. એટલે આ બધા મૂલ્યો છે. એટલે મનમાં થાય ખરું કે કંઈક બોલી જવો, પછી એને કરવા ના દઈએ, કારણ કે આ તમારું મૂલ્ય છે કે ના, બીજાનું આવું ના થાય મારાથી, વગેરે વગેરે. એટલે ટૂંકમાં એક આપણી વાણી ઇન્દ્રિય છે, આ બીજી આપણી પછી રસને ઇન્દ્રિય છે. સતત આ બધા સ્તર પર વ્યવહાર થતો હોય છે. ભગવાન કે ભાઈ અનુદ્વેગ, તારે વાક્ય એવું બોલવું જોઈએ જેથી બીજાની લાગણી દુભાય નહીં. બોલવા ખાતે તો બોલવું જ નહીં, જરૂર ના હોય તો ના બોલવું, જેટલી જરૂર એટલું જ બોલવું, જ્યારે જરૂર હોય ત્યારે બોલવું, જેટલું જે વગેરે, જેમ ખાવામાં તેમ બોલવામાં. અને બને ત્યાંથી આપણે વાણી મધુર હોય, જીખવા મેં મધુમત્તમા, બોલું તો સાચું છે, બોલું નહીં તો ના બોલો. આમ અનુનામ દમન એટલે કે આ વાઘ ઇન્દ્રિયનો સંયમ, રસનેન્દ્રિય પરનો સંયમ. એમ જે કંઈ આપણે કરતા હોઈએ બધી યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, બધા કર્મમાં સાવધાની, બધા વ્યવહારમાં સાવધાની. આમ સાવધાની બહુ જ મહત્વની વસ્તુ છે. મહાત્મા કે સાવધાની એટલે સાધના. છેવટે સાવધાની પરાકાષ્ઠા કહે છે, આત્મનિષ્ઠા એ સાવધાની પરાકાષ્ઠા. પણ આપણે આવામાં સાવધાન હોઈએ તો પેલી સાવધાની ક્યારેક જન્મ છે, સમાધાનમ, એને સમાધિ કહેવાય. આત્મ વિનિગ્રહ, આ રીતે પોતાની જ્ઞાનેન્દ્રિયો પર, કર્મેન્દ્રિયો પર, ભોગ બુદ્ધિ પર, આ બધાની વૃત્તિ બધા પર સંયમ. મન પર સંયમ પ્રાપ્ત કરો એને શમ કહે છે, અને ઇન્દ્રિયો પર સંયમ પ્રાપ્ત કરીને દમ કહે છે. એના પરિણામે ધીમે ધીમે વ્યક્તિત્વ આપણું અંતર્મુખ બનતું જાય, એને ઉપરમાં કહે છે. બીજી વસ્તુ એ તિતિક્ષણ, આપણી સહન શક્તિ વધારવી જોઈએ. સહનશક્તિ વધારવી જોઈએ એટલે જરાક ઠંડી સહન કરવાની શક્તિ વધારીએ, ગરમી વધારીએ, ભૂખ થોડી વધારીએ, પેલું વધારીએ, એમ કરતાં કરતાં જરા જરા. તો સહન કરવું એને પણ વેદાંત શાસ્ત્રમાં એક મૂલ્ય કહેવામાં આવે છે. સહનમ સર્વ દુઃખાના, બધા દુઃખો સહન કરવા. આપણે અહીં ત્યાં પહોંચ્યા નહીં, પણ અપ્રતિકાર, પ્રતિકાર કરવો નહીં, ચિંતા કરવી નહીં, વિલાપ કરવો નહીં. સહન શક્તિ વધારવી એ પણ એક મૂલ્ય છે. એટલે આ બધું જેમ જેમ સાવધાનીપૂર્વક કરતા જઈએ તેમ તેમ ધીમે ધીમે આત્મવિનિગ્રહ, આપણે આ પ્રકાર આત્મસંયમ, આત્મપ્રભુત્વ પ્રાપ્ત કરતા જઈએ કે બધું હું, મારું વર્તન વિવેકપૂર્વકનું હોવું જોઈએ. આવેગાત્મક વર્તન નહીં, પરંતુ વિવેકાત્મક વર્તન. પણ વિવેક ક્યારે હોય? આપણે સાવધાન હોય ત્યારે. ઘણી વાર એવું થતું હોય છે ને, આપણે પૂછ્યા વગર અપમાન કરી નાખે, પૂછ્યા વગર ઇન્દ્રિયો કરી જ નાખે, પછી ખબર પડે, પછી આપણે પસ્તાવો થાય. તો કે નહીં, હું જે કહું તે કરે, એક આવું મૂલ્ય. ઇન્દ્રિય નિગ્રહ, આમ પ્રભુત્વ, પોતાના વ્યક્તિત્વ પ્રભુત્વ પ્રાપ્ત કરવું, પોતાના વ્યક્તિત્વને અનુકૂળ બનાવવું, અંતર્મુખ બનાવવું, અનુકૂળ બનાવવું, એમ કરીને આ જ્ઞાન માટેને અનુકૂળ બનાવવું. ચાલો પછી આપણે આઠમો પછીનો શ્લોક વાંચીએ, નવમો છે આમાં. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકાર એવ ચ,
જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. ઇન્દ્રિયાર્થેશુ વૈરાગ્યમ, અહીં અર્થનો અર્થ છે વિષય. ઇન્દ્રિયાર્થ ઇન્દ્રિયોના વિષય, ઇન્દ્રિયાર્થેશુ વૈરાગ્યમ, ઇન્દ્રિયોના વિષય પ્રત્યે વૈરાગ્ય. આ જગતના વિષય પ્રત્યે ભગવાન આપણને પાંચ જ્ઞાનેન્દ્રિયો આપે છે, પાંચ કર્મેન્દ્રિયો આપે છે. એ દરેકનો પોતપોતાનો વિષય હોય. આ શ્રોત્રેન્દ્રિયનો શબ્દ વિષય છે, સ્પર્શેન્દ્રિયમાં સ્પર્શ શબ્દ, સ્પર્શ રૂપ રસ ગંધ, આ પાંચ પ્રકારના વિષયો જગતમાં છે. એ વિષયનો અનુભવ કરવા માટે ભગવાન પાંચ જ્ઞાનેન્દ્રિયો આપી છે. શ્રોત્રેન્દ્રિય આપી, ધ્વગેન્દ્રિય આપી, ચક્ષુરેન્દ્રિય આપી, રસનેન્દ્રિય આપી, ઘ્રાણેન્દ્રિય આપી, ને પાંચ કર્મેન્દ્રિય છે. વાઘ પાણી પાદ ઉપસ્થપાયું, વાઘેન્દ્રિય હાથ પાગ ઉપસ્થપાયું. આ દરેકને પોતાનો વિષય હોય. ભગવાન કહે છે કે આ જગતના વિષયો પ્રત્યે કેવો સંબંધ હોવો જોઈએ? વૈરાગ્યનો સંબંધ હોવો જોઈએ, રાગનો સંબંધ નહીં, આસક્તિનો સંબંધ નહીં. જોકે આગળ વાત આવી ગઈ કે વિષય નક્કી કરે અને હું નક્કી કરો, એક સ્વસ્થ સંબંધ હોવો જોઈએ. સ્વસ્થ સંબંધ કોને કહેવાય? કે વસ્તુની હાજરીમાં મારામાં કોઈ પ્રકારનું પ્રત્યાઘાત ના જન્મે, ભોગ બુદ્ધિ ના જન્મે, કે દ્વેષ પણ ના જન્મે. આમ અમુક વસ્તુ મારી સમક્ષ આવે ને તરત એને મોં પાણી આવે, એને ભોગવાની છે. હા, સરસ સાડી છે, સરસ અલંકાર છે, સરસ ગાડી છે, સરસ ફલાણું ઢીકણું વગેરે. ટૂંકમાં દુનિયા તો આ પ્રકારની વસ્તુઓ આપણી સમક્ષ ધર્યા જ કરવાની અને આપણી ભોગવૃત્તિ ઉત્તેજિત કર્યા જ કરવાની. આમ વિષયો જ્યારે ભોગવૃત્તિ ઉત્તેજિત કરે એનો અર્થ એ કહે ને, એનું નામ છે રાગ, આસક્તિ. આસક્તિ કોને કહેવાય? જ્યારે કોઈ વસ્તુને આપણે દર્શન કરીએ, જોઈએ, સાંભળીએ, વિચારીએ, ત્યારે મનમાં એને ભોગવવાની વૃત્તિ જન્મે કે આ મને મળે તો કેવું સારું અને આ હું ભોગવું અનુભવ તો કેવું સારું. ક્યારેક એને વિરુદ્ધ વૃત્તિ પણ જન્મે, આ તો નહીં જ જોઈએ, દ્વેષ પણ જન્મે. વિચાર કરો આપણે કેવી સ્થિતિમાં છીએ કે આપણા મનમાં કેવો ભાવ જન્મે છે એ આપણે નક્કી નથી કરતા, આ વસ્તુ નક્કી કરે છે. એ મારા મનમાં આસક્તિ જન્માવે, ભોગ બુદ્ધિ જન્માવે અને પછી આખી વિષયની પરંપરા જન્માવે. ધ્યાય તો વિષાન પુંસ સંગસ્થે શુભજાય તે સંગાત સંજાય તે કામ કામાત ક્રોધ, આખી બધી અંદરની આખી વિચાર પરંપરા જન્માવે. આ વસ્તુ આ સરસ છે, ગમે છે, લેવા જેવી ખરી, લેવી જોઈએ, લેવી છે, મળવી જ જોઈએ. એકવાર આ થયું ને પછી આપણો કાબુ ગયો. એટલે આવી જાતની વૃત્તિ જન્મે પહેલાં આ બધી અવસ્થામાંથી પસાર થતી હોય ત્યારે પકડી લઈને તો જુદી વાત છે. પણ અહીં તો શું છે કે વિષયો આપણામાં ભોગ બુદ્ધિ જ ના જન્માવે પહેલાં, જન્મ્યા પછીની આ વાત છે. પછી કેમ નિયંત્રણ કરવું? વૈરાગ્ય કોને કહેવાય? જગતના વિષયો મારામાં ભોગ બુદ્ધિ ના જન્માવે કે દ્વેષ પણ ના જન્માવે, એને કહેવાય સ્વસ્થ સંબંધ, તંદુરસ્ત સંબંધ. બાકી વસ્તુ આપણામાં વ્યક્તિ હોય, વસ્તુ હોય, વિષય હોય, સંજોગ હોય, સ્થળ હોય, કાળ હોય, કશું પણ હોય. અત્યારે ન્યૂઝીલેન્ડનું આમ જોઈએ વર્ણન કે જોઈતી તરત જવાની જોવાની ઈચ્છા, જવાની ઈચ્છા થઈ જાય. ઓસ્ટ્રેલિયામાં કેવું સરસ છે, પેલું કેવું સરસ છે, વગેરે વગેરે, આમ તરત ઈચ્છા થઈ જાય આપણા મનમાં. કેમ થાય છે? અંદર શૂન્યતા છે, અંદર દુઃખ છે, શોક છે, અધૂરપ છે, ઉણપ છે, શૂન્યતા છે. એ જ ખોટી વસ્તુ છે.
પહેલો તો આપણે પોતાની જાત પર અધ્યાય આરોપ કર્યો કે હું દુઃખી છું. આપણું સ્વરૂપ કેવું છે? આનંદ સ્વરૂપ આત્મા છું, એના પર હું શું આરોપ કરું છું? હું દુઃખી છું. એક વાર મારી જાતને દુઃખી મેં નક્કી કરી, પછી સુખનો ભિખારી બની જાય. જે કંઈ સુખ આપતું જાય એ પ્રત્યે મારું મન દોટ લગાવે. આમ આપણે જેનો બે પ્રકારનો અધ્યારોપ છે, એક પોતાના પર અધ્યારોપ કરીએ છીએ, એનો દુઃખીનો, હું દુઃખી છું, અને જગતના પદાર્થો પર અધ્યારોપ કરીએ કે એ સુખ આપનારા છે. આ બહુ આ પ્રકારનો એક અધ્યારોપ છે બંને પ્રકારનો. એ આ બધા તકલીફો જન્માવનાર છે. આપણે જાણવું છે કે આ બંને વસ્તુ ખોટી છે. પહેલાં તો વિવેક, વૈરાગ્ય સમય જન્મે, વિવેકમાંથી જન્મે. વિવેક કોને કહેવાય? વસ્તુ જેવી છે તેવી સમજવી, અને વિવેક. આમ આત્મા જેવો છે તેવો સમજવો, ભલે અનુભવ ના હોય તો પણ આપણે જાણીએ છીએ શાસ્ત્રોના અધ્યયનથી કે શ્રવણથી કે સચ્ચિદાનંદ આનંદ મારું સ્વરૂપ છે, પૂર્ણતા મારું સ્વરૂપ છે. ભલે મારો સ્વમાન અનુભવ હોય કે ના હોય, પણ સમજ તો પડે છે ને બુદ્ધિમાં. હું આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું, ચૈતન્ય છું. હવે એને પરોક્ષ, એને અપરોક્ષ ક્યારે બનાવે? આ બધું કરીએ ને ત્યારે એ પરોક્ષ અપરોક્ષ બને. એટલે મારી જેમ દુઃખી માનવો એ પેલા અવિવેકનું પરિણામ છે, અને માટે એને મારે સ્વીકારવું ના જોઈએ. મારા દુઃખીપણાને સાચું માનીને પછી આપણે કરવું ના જોઈએ, કારણ કે એ મારી ખોટી માન્યતા છે. તેમજ વિષયમાં સુખ પણ નથી ને દુઃખ પણ નથી, તો વિષય જ ઉપયોગીતા છે બધામાં. ભગવાને દુનિયામાં જે વસ્તુ બનાવી છે એ બધાનો કંઈક ઉપયોગીતા છે. આપણી માટે બધું ના હોય, આપણે એકલાની દુનિયામાં લાખો કરોડો અબજો જાતના પ્રાણીઓ છે, બધા માટે ભગવાન બનાવ્યું છે, પણ જે કંઈ બનાવ્યું છે ને એ શું છે? ઉપયોગીતા માટે બનાવ્યું, સુખ માટે નથી બનાવ્યું. સુખ માટે તો એક જ છે આપણું, કયું છે? ઉદ્ભવ સ્થાન આત્મા. આવું યાદ કરાવું કે આ ઉપયોગી ખરું, બસ સુખનું સાધ. પણ સ્વામીજી, આ સરસ ગુલાબને જરા આમ જોવું કે આમ સુંગત, એવો આનંદ આવે છે. તો ગુલાબે આનંદ તો આપ્યો જ ને. આ પ્રકારે ગુલાબના સૂંઘવાથી કે એના જોવાથી જે આનંદ જન્મે, એ ક્યાંથી આવે પણ જરા વિચારવા જેવું ખરું. હા, કે ગુલાબના અનુભવમાંથી આનંદ આવતો હોય તો ત્યાં બે ઘટક રહેલા છે. એક તો આ ગુલાબ જે અનુભવનો વિષય છે, અને બીજું કોણ છે ખબર છે? અનુભવ કરનાર હું. બે ભેગા થાય તો જ આનંદ થાય ને. એકલું ગુલાબ આનંદ ના આપે, એકલો હું આનંદ ના હોય, આ બંને સંયોગ થાય જ્યારે મારો અને પેલા ઈચ્છિત વિષય, ત્યારે આનંદ આવે ને. એ જે આનંદ આવે છે, આપણે માની જ લઈએ છીએ કે આનંદ આમાંથી આવે, ભજીયામાંથી આવ્યો, લાડુમાંથી આવ્યો, એ જે હોય એમાંથી આવ્યો. અમારા રાજકોટમાં સ્વામીજી તો જુઓ, બધા લોકો વર્ષની ત્રણ ત્રણ તો રજા વેકેશન લેવાના, અમારા બધા ધનવાન લોકો ક્યાંને ઉપડી જ જવાના. ભગવાન ભલું કરે ને, બધા આનંદ વધુ કરે, આપણે તો આશીર્વાદ આપીએ. પણ ટૂંકમાં આમ બેનો સંયોગ થાય ત્યારે આ થાય ને. તો હવે આનંદ મને પેલી, હું ગયો કાશ્મીર ગયો અને એને એમાંથી આનંદ આવ્યો, એક વિષય છે, અને બીજો હું છું તો આનંદ આવે એ ત્યાંથી જ આવ્યો એવો નિયમ છે કે અહીંથી પણ આવ્યો હોય? બે જણ છે ને અંદર. આનંદના અનુભવની અંદર વિષય પણ છે અને ભોગવનાર પણ છે, ખરું કે નહીં? તો આનંદ અનુભવ થયો એ વિષયમાંથી જ આવ્યો એવું આપણે નક્કી કરીએ છીએ, અને પછી આપણે વધારે જોઈએ, વધારે જોઈએ, બીજું જોઈએ, વિવિધતા જોઈએ. અત્યારે વિવેક કરીએ કે વેદાંત શાસ્ત્ર સમજાવે છે કે આનંદ તો આત્માનું જ સ્વરૂપ છે,
એ જ ઉદ્ભવ સ્થાન છે, બીજું કોઈ નથી. અને તેથી હું જ્યારે આ ગુલાબને માણતો હોઉં છું ને, ત્યારે ખરેખર તો મારી જાતને માણી રહ્યો છું. આ ગુલાબ શું બને છે? એક નિમિત્ત બને છે. શેને માણવાનો? મારી જાતને માણવા માટેનો. વિચાર કરો, આમ જગતના જે પ્રિય વિષયો છે, જે આનંદ આપનારા છે, એ ખરેખર શું બને છે? એ નિમિત્ત બને છે. શેના માટે? મારો પોતાનો આનંદ માણવા માટે. એવો નિયમ તો નથી જ કે મને આનંદ આપે છે વસ્તુ. તમારું પુણ્ય પાક્યું હોય ને તો જ આનંદ મળે, બાકી એની વસ્તુ આનંદ ના આપે. મરચાનું ભૂજી હંમેશા આનંદ આપે એવો નિયમ નથી. પછી એવું નીકળે ને બાપુ કે ત્યાં ઊભા થઈ જાઓ તો ખાવાનું બંધ ચૂકવા, એવું પણ નીકળે. અમારા રાજકોટના મરચા બહુ મોણા, એ તો બધા કોઈ તીખું નીકળતો છું. પુણ્ય હોય તો, પુણ્ય ના હોય ને તો મરચું તમારી બરોબર ખબર કાઢે. એટલે ટૂંકમાં ભોગવનાર આ વિષય અને પુણ્ય આ બધું ભેગું થયું હોય ને તો આપણને આત્માનો આનંદ મળે. આ વિવેક અન્ન, આ સમજનો વિવેક કહેવાય. એ વારંવાર આપણે દરેક દરેક સુખના દરેક અનુભવ પર આ પ્રકારે આપણે ચિંતન કરવું જોઈએ, તો ધીમે ધીમે આપણા વિવેક જન્મે. તો આ પ્રકારની સમજથી, આ વિવેકપૂર્વકની સમજથી પછી જે પ્રકારની આપણી વૃત્તિ જન્મે એના વૈરાગ્ય. હું ખબર છે કે આ મારો આ સુખનું સાધન નથી, એણે સુખને મારા પુણ્યએ મને સુખ આપ્યું છે. સાચી વાત એ છે. આ ગુલાબ શું કરે છે? મારા પૂર્વના પુણ્ય છે ને એ પુણ્યને એનો ઉદય કરે છે, અને એ રીતે જે સુખ એ મારું પુણ્ય જ મને સુખ આપતું હોય છે. જો પુણ્ય ના હોય ને તો બધાએ કાશ્મીર જાય, કેટલાય લોકો જાય ને માદા પડીને આવે, કેટલું થતું હોય છે, નથી થતું. બધા કોઈ માદું ના પડે, બધા આનંદ કરે. પણ આ તો કહેવાનો ભાવ એ છે કે કશો નિયમ તો નથી ને કે આપણી પ્રિય વસ્તુ સુખ આપશે જ આપશે, નથી આવતો. કેમ નહીં? કારણ કે તમે પુણ્ય ના પાક્યું હોય તો એ વસ્તુ સુખ આપવા સમર્થ નથી થતી. આમ આ પ્રકારની સમજનું નામ વિવેક. એ સમજના પરિણામે પછી આપણો જે પ્રકારની દ્રષ્ટિ જન્મે એનું નામ વૈરાગ્ય. તો પછી આપણે ખોટું આકર્ષણ પણ નહીં જન્મે, અને કશાને આપણે દોષ પણ નહીં આપે કે પેલાને કારણે દુઃખી, કે ના પાપને કારણે દુઃખી થવાય છે. આ મરચાનું ભજ્યું દુઃખી કરે ધારો કે, તો શું છે? એ પાપ પાક્યું હોય તે વખતે એવું જ મરચું મહારાજ ભાગે આવે. મરચું દુઃખ નથી આપતું, કોણ દુઃખ આપે છે? મારું પાપ દુઃખ આપે છે. મરચું સુખ નથી આપતું, કોણ આપે છે? મારું પુણ્ય સુખ આપે છે. આ સમજી લેવા જેવું છે. અવશ્ય તો પછી આપણે પેલાને દોષ પણ નહીં આપે કે એના પર આફરીન પણ નહીં થઈ જાય, વારી પણ નહીં જઈએ. બરોબર, એ જેવું છે. તો આ પ્રકારની દ્રષ્ટિ જેમાં દોષ પણ નથી અને આસક્તિ પણ નથી, દ્વેષ પણ નથી, એને વૈરાગ્ય કહેવાય. વૈરાગ્ય એટલે વસ્તુ હોય ને ફેંકી દેવી, છોડી દેવી, અડકવું ને નાના નાના, એ બધું વૈરાગ્ય નથી. હું અડકતો નથી, હું એમ જો એ વ્રત કહેવાય. એ ભલે કરો, હું એને અડકતો નથી, હું એ સારી વસ્તુ છે, ના નથી. પણ ડર લાગતો કે અડકીશ તો કંઈક થઈ જશે, મને ના અડકશો ચાલો. પણ એ વ્રત છે. વૈરાગ્ય તો આપણી દ્રષ્ટિ છે. હું નથી કહેતો બધાને અડકો તમે અને બધાને. સાચી વાત તો એ છે કે આપણી જરૂરત ઓછામાં ઓછી જ રાખવી, આપણું જીવન સાદામાં સાદું જ રાખવું, એ તો છે જ, એ ના નથી. જ્યાં સુધી વસ્તુની જરૂરને સંપર્ક કરવો જ નહીં, એ તો ડાપણનું કામ છે જ. પણ જે સંપર્ક થતો હોય એના પ્રત્યે પણ આપણે હવે તંદુરસ્ત આપણી દ્રષ્ટિ હોવી જોઈએ કે ઉપયોગીતા છે. એ સુખનું પણ સાધન નથી, દુઃખનું પણ સાધન નથી. આ ઈશ્વરની રચના છે, બહુ સુંદર છે, એની સુંદરતા માણી શકો છો. ખરેખર તો મનમાં વૈરાગ્ય એટલે રાગ દ્વેષ હોવા તો જ આપણે વસ્તુનો ખરેખર તો વસ્તુનો આનંદ માણીએ, તો અમે રહેલા ઈશ્વરનો આનંદ માણીએ. બધી સુંદરતા છે જ, ઈશ્વર જ છે ને બધું. આ જગતરૂપે ઈશ્વર જ પ્રગટ થયો છે, એ આનંદ સ્વરૂપ છે. એટલે જગતમાં આનંદ છે એની ના નથી.
એ નામ રૂપનો આનંદ નથી, એમાં જે અસ્થિભાઈ એનો આનંદ, એનો સંપર્ક થાય એ આપણે ઈચ્છીએ છીએ. આપણે માત્ર નામ રૂપના સંપર્ક અટકી જઈએ છીએ, જે ખરો થોડો જે સંપર્ક એ થતો નથી. જો મનમાં જેમ જેમ વૈરાગ્ય આવે ને તેમ તેમ પેલા અસ્થિભાદી પેલો સંપર્ક થતો જાય, એ સાચા સુખનો સંપર્ક થતો જાય, તો પછી આપણે અમુક જ નામ રૂપ જેવું પણ ના થાય. એવું ઈચ્છીએ છીએ, સુખ તો બધાને જોઈએ જ, પરંતુ જીવનમાં સુખ કેમ મેળવું એ વેદાંત શાસ્ત્ર સમજાવે છે. કેવું સમજાવે છે? વસ્તુના સાચા સ્વરૂપના ઉદ્ઘાટન દ્વારા. એટલે એક સ્વસ્થ સંબંધ વસ્તુ છે. આગતે સ્વાગતમ કુર્યાત, સ્વાગત છે. ગચ્છંતમ નથી ભલે, છે તેનો પણ આનંદ છે, નથી એનો આનંદ છે. છે તો મારામાં કે વધારો નથી, નથી તો મારામાં ઘટાડો નથી. આ એક દ્રષ્ટિ છે. આ કોઈ વ્યવહારનો વ્યવહારનામ વૈરાગ્ય નથી, વ્યવહારનામ વ્રત છે. એની ભલે આપણે રાખીએ, એની ના નથી, પણ એનું નામ વૈરાગ્ય નથી. વૈરાગ્ય શેનું નામ છે? આપણી સમજનું નામ છે, દ્રષ્ટિનું નામ છે. એને કારણે જે એક સ્વસ્થ સંબંધ જન્મે છે. એક આપણો કેવો સંબંધ જન્મે છે? બધી વસ્તુ સાથે આપણે સ્વસ્થ છે, કમ્ફર્ટેબલ, સ્વસ્થ હોય તો એ સ્વસ્થ, નથી હોય તો એ સ્વસ્થ. દરેકનો આદર છે, દુનિયાની બધી વસ્તુનો આદર. અને છેડો વૈરાગ્યને કારણે બધી વસ્તુ માટે પ્રેમ. વૈરાગ્યને છેવડે કપરાખાશ થઈ છે બધા માટે પ્રેમ, કે જે રાગદ્વેષ નો એટલે પ્રેમ હોવો. તો રાગે દ્વેષ નથી, એટલે આપણે તો તમો ગુણની વાત નથી કરતા. આપણે ઉદાસીનતા હોય, મને કશું ગમતું નહીં સ્વામી, હવે પહેલાં તો બધું બહુ ગમતું હતું. આ વેદાંત સાંભળે જો કોઈ રસ જ જોતો રહો, હવે એ પછી મુશ્કેલી છે. હું તો હવે લગ્નમાં જતો અને જતી નથી, ના જશો એને, આમ નથી કે જાઓ. એ વ્રત છે, એ વૈરાગ્ય નથી, ભલે એ ખોટું નથી, પણ વસ્તુની સ્વસ્થતા અને છેવટે જે છે એ જ્યાં છે જેવું છે તેનો આનંદ. મારું જ થાય તો જ આનંદ મળે એવું નથી, કે ભોગવું તો જ આનંદ છે એવું નથી. જે છે જ્યાં તેનો આનંદ, તો આનંદ લેવા ત્યાં જ જવું પડે. અને અહીં નહીં એવું પણ ધીમે ધીમે નહીં રહે. જે વસ્તુ છે એમાં ઈશ્વર છે, એનો જેમ જેમ સંપર્ક થાય તેમ તેમ આનંદ આવતો જાય, તો ભાઈ ત્યાં જ જવું પડે એવું એવી જરૂરિયાત નહીં રહે. એને કહેશે જવું નહીં એમ પણ નથી કહેવા માંગ, હું કોઈ વ્યવહારનું નામ વૈરાગ્ય છે એવું નથી. એક આંતરિક પરિપક્વતાનું નામ વૈરાગ્ય છે, આંતરિક શુદ્ધિનું નામ વૈરાગ્ય છે, જે વિવેકમાંથી જન્મે. એટલે વિવેક પછી વૈરાગ્ય આવે છે. વૈરાગ્ય એટલે રાગ અને દ્વેષનો અભાવ. રાગ અભિવ્યક્તિથી જન્મે, જ્યાં સુખ નથી ત્યાં સુખના દર્શન કરે રાગ જન્મે, જ્યાં દુઃખ નથી ત્યાં દુઃખના દર્શન કરે દ્વેષ જન્મે. આમ વસ્તુ પર સુખ અધ્યારોપ કરવો એ અભિવેક છે, એમાં તો રાગ દ્વેષ જન્મે. એ ન કરવો, આપણા મનને ન કરવા દેવો. ઇન્દ્રિયાર્થેષ વૈરાગ્યમ, આમ ઇન્દ્રિયના વિષયો પ્રત્યે જગતના વિષય બધું જ આવી જાય. જે કશા સાથે સંપર્ક થાય એનું નામ જગત, ઇન્દ્રિયોનો વિષય. અને વૈરાગ એટલે બધા માટે આપણા મનમાં સદભાવ, એવું કેળવું. એક હમણાં સરસ મેં ફકરો વાંચેલો કે જે સાથે સંપર્કમાં આવો તમે એના આશીર્વાદ આપો. જે કશાયના સંપર્કમાં આવો, જે વ્યક્તિ હોય કે પછી પ્રાણી હોય, જીવ હોય, ગમે તો એને આશીર્વાદ આપો કે એનું કલ્યાણ થાઓ. આ તમારો દુશ્મન છે એનું કલ્યાણ થાઓ. બસ એનું આ જ પ્રકારની વૃત્તિ જન્મે, જેને આપણે કહીએ કે આવા તરંગો આપણામાંથી જન્મે. તો જે પ્રકારના તરંગો આપણે વ્યાપી પ્રકટ કરીશું એવા તરંગો પાછા આવશે. તરત ના આવે તો સમય લાગે, હવે નિયમ છે. પહાડોમાં જઈએ અને પછી રામ રામ તો પેલા લોકો રામ રામ કહે, અને પછી ક્રોધ તિરસ્કાર 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 એવું કહેતો એવું પાછું આવે.
તેવી રીતે દુનિયા પ્રત્યે આપણે આ પ્રકારના તરંગોને ફેલાવીએ. બધાનું ભલું ઈચ્છે, પરંતુ દુશ્મન રહ્યો ભલું ઈચ્છે, એનું કલ્યાણ થાવ. પહેલાં એક શબ્દો જ હશે, આનું કલ્યાણ તો બોલવાનું, તો મનમાં બોલવાનું તો ખરો, કામ આમ બોલીએ ખરા પણ અંદર લાગણી થતી નથી, કંઈ વાંધો નહીં, બોલીએ તો ખરા, ભાવના તો સેવીએ. અંગ્રેજીમાં કે ફેક ઇટ ટીલ યુ મેક ઇટ, એટલે ટૂંકમાં આપણે પહેલાં ડોળ કરીએ અને પછી ધીમે ધીમે એ વાસ્તવિકતા બને. ઇન્દ્રિયાર્થે સુ વૈરાગ્યમ, આ પ્રકારે વિષમણ. વૈરાગ્ય એ કે નકારાત્મક વૃત્તિ નથી, મને કશું ગમતું નથી, એનું નામ વૈરાગ્ય નથી. છેવટે વૈરાગ્ય શામાં પરિણમે? બધા મળે સદભાવમાં, બધા પ્રેમમાં પરિણમે, આનંદનો વિષય બની જાય, આનંદ આપનાર હોય, એનું વૈરાગ્ય છે. શરૂઆત ધીમે ધીમે થાય, જેમ રાગદ્વેષ જતા જાય, જેમ ચિત્ત નિર્મળ થતું જાય, તેમ પ્રસન્નતા આવતી જાય, એમ બધી વસ્તુ પછી આપણે પ્રસન્ન બનાવે. ઇન્દ્રિયાર્થી છે વૈરાગ્યમ, અનહંકાર એવ છે. પછી આગળ કહે છે ભગવાન કે અનહંકાર એટલે કે અહંકાર રાહિત્ય, અહંકારનો અભાવ. અહંકાર એટલે કોને કહેવાય? અહંકારનો અર્થ છે ગર્વ, એટલે કે આ મેં કર્યું એમ કરીને એ પ્રકારનું અભિમાન જન્મવું. જે થતું હોય ને એનો આપણે એને માલિકે લઈએ છીએ, એનું યશ આપણે લઈએ છીએ, મેં કર્યું. એ પ્રકારે પછી આપણા મનમાં પોતાના વિષયની એક કંઈક મહત્ત્વની લાગણી જન્મે કે હું કંઈક છું, હમે કુછ કમ નહીં. સારું છે પોઝિટિવ થિંકિંગ માટે, પણ આપણે જે છે એ જ સારા છે, એમાં ઊંચા નીચા થવાની જરૂર નથી. પણ અહંકાર એટલે પોતાને કંઈક માનવો, ગુજરાતીમાં કહેતો પોતાનો વહેમ હોવો, બહુ વહેમ ધરાવે છે ગુજરાતીમાં કહેતા હોય છે, વહેમ ધરાવવા. મારા જેવું સુંદર કોઈ નથી, મારો રૂપાળો કોઈ નથી, મારા જેવું બુદ્ધિશાળી કોઈ નથી, મને ફલાણું કોઈ નથી, એમ પોતે ચડિયાતો છે, બીજા ઉતરતા છે. આમ એક તો આપણું મન હંમેશા બીજા સાથે તુલના કર્યા જ કરતું હોય, એ તુલનામાં હું કંઈક છું, એક એક અંદરની એક ઉણપમાંથી જન્મથી જરૂરિયાત છે કે હું કોઈ કરતાં ચડિયાતો હોઉં ને તો જ મને લાગે કંઈક છું, નહીતર નથી. આમ ઘણા લોકોનો સ્વભાવ આમ નિયંત્રણ કરો, બધાને બધા ધાકમાં રાખવા, બધાને નિયંત્રણ કરવું, બધાને કાબૂમાં રાખવા, પોતે કે તેમ જ થાય. આ બધી મુશ્કેલીઓ છે, એવું ના થાય તો એવું તકલીફ પડી જાય, આપણને તકલીફ પડે. બીજાને કાબૂમાં રાખવા, મારું ધાર્યું કરાવવું, એટલે શું કરવા, આટલી તકલીફ, બહુ તકલીફવાળું કામ છે. કારણ કે કોઈ માણસ કશું કરવા, કોઈ કોઈને તાવે થવા ઈચ્છે, આપણે કોઈને તાવે થવા ઈચ્છે ના ઈચ્છે, અને કોઈ આપણે તાવે કરવા માંગીએ તો આપણે કચવાતે મને જ કરીએ કે વિરોધપૂર્વક કરીએ, એવી એવી તકલીફ શું કામ લેવી ભાઈ. અમારા સ્વામીજી કહે કે દુનિયાને જે છે હોવાની છૂટ આપો, સ્વતંત્રતા આપો, એ જે છે. પણ આ તો આવું છે, જે હોય જ કરવું. ભગવાનનું સર્જન કર્યું છે ને, ભગવાન એવું કરશે કામ, એટલે આ દુનિયાની દુનિયાનું એડમિનિસ્ટ્રેશન કરવું, એનું વ્યવહાર કરવું આપણી જવાબદારી નથી, ભગવાનની જવાબદારી છે. આમ કહેવાય જે હોય, આમ કેમ ને આમ કેમ ને, એ બધું એનું કામ છે, આપણું કામ નથી. આ તમારી એવો અધિકાર તમને આપ્યો હોય તો પોલીસ હોય એ તો બરાબર, એવી જવાબદારી હોય ઘણી વાર આપણી કે ભાઈ હું મારું આ કાર્ય છે, એવી જવાબદારી છે, મારો અધિકાર છે, મારે આ વસ્તુ કરવાની છે કામ, તો રાખો. પણ આપણો અધિકાર વગર જ એવો અધિકાર લઈ લે કે મારે જ બધાનો અધિકાર, તું બધાનું નિયંત્રણ મારે જ કરવાનું, મારે જ દરેક સંજોગોની અંદર બસ હું જ હંમેશા અધિકારિત હોવું જોઈએ, મારા કાબૂમાં હોવું જોઈએ. આ છે ને બહુ બોજરૂપ વસ્તુ, અહંકાર છે ને બહુ બોજરૂપ વસ્તુ છે, એટલે માણસ થાકી જાય. એટલે પોતાના વિશે વધારે પડતી પ્રશંસાની, મોટાની લાગણી, ભાવના
એમ કરીને પોતાને બીજા કદાચ ચડિયાવતા માનવો, આત્મશ્લાઘા જે કરે પોતે જ યશ લે, મેં કર્યું, પેલું કર્યું, ફલાણું કર્યું, ચાલતું જાય બધું. બધા આપણે કરીએ છીએ, કોઈની વાત નથી કરતો, આપણી જ વાત કરું છું કે લોકો પર છાપ પાડવા માટે આપણે હંમેશા પોતાની મોટાઈ જાહેર કરીએ કે હું આવો છું, આવો, મેં આમ કર્યું, તેમ કર્યું. એમ જ્યારે સફળતા મળે, યશ લેવામાં આવે, ત્યારે નિષ્ફળતા મળે, અપયશ પણ આપણે લેવાના જ છે. તો સફળતાનો યશ જો મને મોટો બનાવતો હોય, હું ફૂલાઈ જતો હોઉં, તો નિષ્ફળતાના અપયશથી પછી હું સંકોચાઈ જવાનો જ છું. આ યશ અને અપયશ એ કેમ છે? કારણ કે મેં કર્યું, હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકડનો ભાર જેમાં શ્વાનતાણે. હું નાનપણો ખબર ને કે આ શું કહેવા માગે છે, શકડનો ભાર જેમાં શ્વાનતાણે એટલે શું? ગાળાનો ભાર તો પેલો બળદ તાણે છે, કૂતરું નીચે ચાલે છે. મને કહ્યું કૂતરું ક્યાં આવ્યું અંદર? પણ કૂતરું નીચે ચાલે છે. શું માને છે? હું આ ગાડું ખેંચું છું. જ્યારે જ્યારે આપણામાં આવો વહેમ જણો કે મેં કર્યું, હું કરું છું, ત્યારે સમજવું કે આ ભાર, આ પેલો સખડનો ભાર જેમાં શ્વાન તાણે. ભાર કોણ તાણે છે? પેલો તાણે છે. કોણ તાણે છે? ભગવાન તાણે છે. આપણે વધુ વધુ એના હાથના નિમિત્ત છીએ. એટલે ગીતામાં ભગવાને બતાવ્યું અર્જુનને, 11મા અધ્યાયમાં અર્જુને વિનંતી કરી તો ભગવાને પોતાનું વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. એક સમય તો અર્જુન જોઈને ગભરાઈ ગયો. એણે જોયું કે આ બંને સૈન્યના સૈનિકો, યોદ્ધાઓ, આ બધા બધા ભગવાનના કાળના મુખમાં જઈ રહ્યા છે. ભગવાન, આવું તમે ભયંકર રૂપમાં કેમ દેખાડો છો? એને એમ કે સરસ સરસ જોવા મળશે બધું, ભગવાનનું વિશ્વ એમાં આ કાળ પણ બધું. ભાઈ, જો સર્જન ભગવાન હોય તો પછી સંહાર ભગવાન જ. ભગવાન એવું રૂપ બતાવ્યું, સંહારક રૂપ બતાવ્યું. આખ્યા હિમેકો ભગવાન ઉગ્ર રૂપ. ભગવાન, આ ઉગ્ર રૂપમાં આપ કોણ છો? ભગવાન કે હું કાળ છું, આ બધાનો કોળિયો કરી જવા આવ્યો છું. આ બંને સૈન્યમાંથી કોઈ બચવાનું નથી. અર્જુન, યુદ્ધ કરે કે ના કરે, આમાંથી કોઈ બચવાનું નથી. એટલે યુદ્ધ નહીં કરું તો એક જ થશે, જે થવાનું તો થવાનું જ છે. કેમ કે હું જ કરવાનો છું, બધું મેં કરી લીધું છે. આ બધા યોદ્ધાઓ મારા હાથે મરાઈ જ ગયેલા છે. મેં તો તને માત્ર યશ લેવા માટે અહીંયા આગળ નિયુક્ત કર્યો છે. તસ્માં યશો લભસ્વ ચિત્વા શત્રુમ મુંક્ષ્વ રાજ્યમ સમૃદ્ધ. તું યશ પ્રાપ્ત કર, આ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર, અને આ સમૃદ્ધ રાજ્ય ભોગ, એના માટે તને પસંદ કર્યો છે. તું એમના માટે તું યુદ્ધ કરીશ, એટલે એ તું યુદ્ધ જીતવાનો છે, અને આ તારા હાથે મારા છે. એ તો મરાઈ ગયા છે મારા. મયા એવ નિહિતા. હા, ત્યારે ભગવાને બતાવ્યું બધું કરનાર તો એ જ છે. અર્જુન શું કે? નિમિત્ત માત્ર ભવ સભ્ય સાચિન. હે સભ્ય સાચી, તું નિમિત્ત બની રહે. નિમિત્ત છું એ જાણ, બનવાનો ક્યાં સવાલ છે? ટૂંકમાં જે કરી રહ્યો છે ઈશ્વર કરે છે, આપણે કોણ છે? એના હાથના નિમિત્ત છીએ. જેમ પેલો વાદ્યકાર વાંસળી વગાડતો હોય તો વાંસળી નિમિત્ત છે. વાંસળી કહે કે મેં આ સૂર વગાડ્યા, તાળીઓ માડે, મારે માટે તાળીઓ પાડો. તાળીઓ પાડતો વાંસળી માટે ના પડે, કોના માટે પડે? વગાડનાર માટે પડે. વાંસળીને કંઈ એવું એવું ફૂલાવો તો ફૂલાય ખરો, જો મને કેવો તાળીઓનો ગડગડાટ મારે માટે થયો. તો આપણને એમ લાગે કે મારે માટે ગડગડાટ થયો. આપણે કોણ છે? પેલી વાંસળી છીએ. બજાવનાર કોણ છે? ઈશ્વર. આમ પોતાને કરતા માનવો, પોતે યશ લેવો, આ અક્કલ વગેરેની વાત છે. આમ તો ટૂંકમાં વિવેક છે, સમજ વગેરેની વાત છે. એટલે જે વિચાર કરીએ જણાય કે બધું કરનાર ઈશ્વર જ છે, બધું યશ એને જ જવું જોઈએ, તો અપયશ પણ એને જ મોકલી આપો ને, આપણે શું કામ લેવા? આમ આપણે યશ લઈશું, અપયશ લેવો જ પડશે, તો એટલા દુઃખી થવાના. અને મોટે ભાગે અપયશ વધારે જાવ, કારણ સફળતા ઓછી હોય, નિષ્ફળતા વધારે હોય. બધું એને ખાતે જ નાખો ને, એ જ અક્કલવાળું કામ છે ને.
હકીકત એ છે. અને અહંકાર એટલે કે ઈશ્વરના હાથના નિમિત્ત બને રહેવું. હું કરું એ જ અજ્ઞાનતા. આ પ્રકાર હું કરું એમાંથી સમજવું જોઈએ કે હું તો વાસ્તવમાં મારી દ્વારા કરવામાં આવે છે, હું તો નિમિત્ત છું. મારી શું વિસાદ છે, મારું છે શું? આમ જોવા જઈએ તો આગળ આ વાત કરી ગયા છે આપણે માનિત્વની ચર્ચામાં, કે દેહ છે ને એને મારો ના કહી શકું. જેનું અભિમાન કરું છું ને એ મારું નથી, એ કેવો રૂપાળો છું. આ દેહ તો ભેટ છે, માપેલી ભેટ છે ને. રૂપાળો છો તો એનો આનંદ લો, પણ એનો ગર્વ ના કરશો. શક્તિશાળી છું એનો આનંદ લો, ગર્વ ના કરો. બુદ્ધિશાળી છો, આનંદ લો, ગર્વ ના કરો. બધું આપેલું છે આપણને, અને કઈ ક્ષણે છીનવા જઈએ એ પણ જાણતા નથી. માં કરું ધન જન યૌવન ગર્વમ હરતી નિમેષાત કાલ, ટૂંકમાં જેને આપ્યું છે લઈ લે ગમે ત્યારે, કે લે કે ના લે જે હોય, તો એની આપણે ચિંતા નથી. આપેલું છે. આપણો મિત્ર એ નવી ગાડી લાવ્યો હોય અને એને કંઈ એકદમ એની બદલી થઈ ગઈ, છ મહિના એને ડેપ્યુટ કર્યો કે બીજી જગ્યાએ, ગાડી એ નવી આપણે આપી ને કહ્યું છ મહિને વાપરતો, મારી ગાડી છે ને, એનો આનંદ જરૂર લો. ભાઈની માલિકી બીજાની છે. એ માલિક એ તો એક માલિક, સબકા માલિક. આ બહુ સરસ સૂત્ર છે, સબકા માલિક એક. આપણી માલિકીનું કશું નથી, આપણે ભેટ આપવામાં આવી છે, આપણને ઉપયોગ કરનાર છે. આપણે બહુ તો એના ટ્રસ્ટી છીએ, આપણે એના માત્ર વાલી છીએ. એ વાલીપણાનો સિદ્ધાંત કહ્યો ગાંધીજીએ, ટ્રસ્ટીશીપ. કશાના આપણે માલિક નથી, માત્ર વહીવટ કરનારા છીએ. એ જાણવું જોઈએ. એ પ્રકારે આ બધામાં અહંભાવ કરવાને કારણે, આ ઉપાધિની સિદ્ધિઓનો યશ લેવાને કારણે જે બધો ઘમંડ જન્મતો હોય અહંકાર, એને અહંકાર કહે છે અહીંયા આગળ. એ અહંકાર અંદર તો ભય જન્માવનારો જ છે ખરેખર. ભરતુરાયનું બહુ પ્રસિદ્ધ વાક્ય છે, કશાયમાં આસક્તિ હોય એટલે ભય જન્મવાનો. ભોગે રોગ ભયમ, કુલે છુતિ ભયમ, વિત્તે નૃપાળાત ભયમ, માને દૈન્ય ભયમ, બલે રિપુ ભયમ, કાયે કૃતાંતાત ભયમ, જ્ઞાને વાદ ભયમ, ગુણે ખલ ભયમ, રૂપે જરાયા ભયમ, સર્વ વસ્તુ ભયાન્વિતમ નૃણીભો આમ વૈરાગ્યમ એવા ભયમ. કશી વસ્તુનો તમે આ ઘમંડ કરો તો એ ભય જન્માવનારી છે. આસક્તિ ભય જન્માવનારી છે. એટલે આ રીતે વસ્તુ વિચાર કરવાનો. આપણે વિચાર નથી કર્યો એટલા માટે આવી જાતની લાગણીઓ સેવતા હોઈએ, એટલે ઘમંડ કરતા હોઈએ, અભિમાન ધરાવતા હોઈએ અને દુઃખી થતા હોઈએ છીએ. આ ઘમંડ કે અહંકાર જો સુખ આપતો હોત ને તો વાંધો, એ તો મારો બોજ છે. એટલે હળવા થવું જોઈએ. અને અહંકાર ભગવાન એટલે કહે છે કે અહંકાર કહો, ગર્વ કહો, ઘમંડ કહો, જે અવિવેકમાંથી જન્મે છે. જેનો હું માલિક નથી એની માલિકી લઉં, જે મેં નથી કર્યું જેની નિમિત્ત છે એનો યશ હું લઉં. આ બધું અવિવેક કહેવાય. ન સમજવાને કારણે, ખોટી સમજને કારણે જન્મેલું છે ને. આપણને વેદાંત સાથે એક જ વસ્તુ શીખવી, વિવેક શીખવે છે બધામાં. વિવેક એટલે સાચી સમજ. બસ વેદાંતનું આ જ કામ છે, જ્ઞાન આપવું એટલે સાચી સમજ આપવી. કેમ? કારણ કે બધી વસ્તુ માટે આપણા ખોટી સમજ છે, એટલા માટે. બાકી જે સમજ આપણે પ્રાપ્ત કરીએ એને માટે વેદાંત તકલીફ નથી લેતું, પણ આપણે ખોટી સમજ ધરાવે છે બધી વસ્તુઓ માટે, એમ કરીને દુઃખી થઈએ છીએ. તો વેદાંત આપણને સાચી સમજ કહો, વિવેક કહો. આવી રીતે કોઈ પણ સિદ્ધિ હોય કે સફળતાનું આપણે જ્યારે વિશ્લેષણ કરશું ત્યારે જણાશે કે આપણે તો અમાન એક છીએ, આપણે નિમિત્ત જ છીએ. કેટ કેટલાનો સાથ સહકાર જ્યારે મળતો હોય ત્યારે કશી પણ વસ્તુ વાસ્તવમાં સિદ્ધ થતી હોય. આ તમે જો કેટલું બધું ચારે બાજુ જોઈને કચ્છકત થઈ ગયો હતો, કેટલા બધા લોકોએ કેટલું બધું કામ કર્યું, કેવા કેવા પ્રકારનું કામ કર્યું, કઈ કઈ એમની બધી આ બધી એમની કળાનો અને કેટ કેટલી એમની બધી ભગવાન આપેલી ભેટનો કેટલો લાભ મળેલો છે. સારું, આનંદ લો.
આનંદ લેવાનો વાંધો નથી, માલિકીનો ભાવ વાંધો છે, મારાપણાનો માનો છે. યશનો આનંદ નહીં લેવાનો, વસ્તુનો આનંદ લો. શેનો આનંદ લઈએ? મારાપણાનો આનંદ લઈએ છે. આ ગુલાબ ક્યાંથી આવ્યું? મારા બગીચાનું છે એનો. એ મારાપણાનો આનંદ નહીં, ગુલાબનો આનંદ લો. ઇન્દ્રિય અર્થ ભાઈ અનહંકાર એવા છે. આમ અહંકારનો, ગર્વનો, ઘમંડનો અભાવ જે અવિવેકમાંથી, અણસમજમાંથી, ખોટી સમજમાંથી જન્મ્યો છે, એટલા માટે સાચી સમજથી દૂર થાય, બાકી દૂર ના થાય. આ ભગવાન જે મૂલ્યો આપે છે ને અહંકારનો અભાવ, એ ક્યારે શક્ય હોય? અહંકાર અવિવેકમાંથી જન્મ્યો હોય તો જ વિવેકથી દૂર થાય, બાકી ના થાય. ભગવાન એમ ના કહે કે ભાઈ તારી બુદ્ધિનો અભાવ, પછી મેં જે ઉત્પન્ન કર્યું ક્યાં જવાનું છે? પણ આપણે જે ઉત્પન્ન કર્યું છે અજ્ઞાનને કારણે, અવિવેકના, એને આપણે દૂર કરી શકીએ વિવેકથી, સાચી સમજથી, અને સમજને જીવનમાં ઉતારવાથી. આ બધી સમજ પડી ગઈ આપણને કે બધાનો માલિક તો એક જ છે, બધું કરનાર તો એ જ છે, આપણો તો બધો સ્વાનંદ, અરે ભાર શકટનો તો ભાઈ એ તાણે છે. સમજ પડાયા પછી બધાનો એનો અમલ કરવાનો. દરેક સંજોગોમાં મન જ્યારે થોડુંક આમ મલકાય ને, ઘમંડથી મલકાય ને, ત્યારે એને યાદ દેવડાવે શકટનો ભાર જેમાં શ્વાન તાણે. હું કરું, હું કરું, એ કેટલું મોટું વાક્ય કહી દીધું. નિમિત્ત માત્ર ભવ સભ્ય સાચિન, હે અર્જુન તો નિમિત્ત બન. તરત આ બધું મનમાં લાવી આ સમજ, તો પછી પેલા આ ગમન કે બીજાની તુલના કરીએ એટલે અંદર આપણને કંઈક જમે હું કંઈક છું. એને ગુરુતા ગ્રંથિ કહેવાય, ગ્રંથિ કહેવાય. હવે આપણેથી ઉતરતાને કારણે આપણામાં ગુરુતા જન્મત્યો, તો ચડિયાતાને કે લઘુતા જન્મવાની જ છે ને, કે દુનિયામાં તો આપણાથી ઉતરતા છે ને ચડિયાતા છે. ઘણા લોકો શું ઉતરતાને જ જોવે, એનું કંઈક છું, બે ચડિયાતાને જોવે, એનું કંઈ નથી. આ બે પ્રકારના લોકો છે અને વચ્ચેના પાછળ આ બધી ગ્રંથિઓ સમય જન્મે છે. આ બધી અહમભાવમાંથી, ઉપાધિમાં અહમભાવને કારણે ગ્રંથિઓના અહંકાર, તો એ અવિવેકથી જન્મેલી ગ્રંથિ વિવેકથી દૂર થાય. અનહંકાર એવ છે. જન્મ પછી કહે છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ અનુદર્શનમ. દર્શન કરું, અનુદર્શનમ, સતત દર્શન કરું, સતત એ વસ્તુને ધ્યાનમાં રાખવી. ભગવાન કહે છે શું છે? દુઃખ દોષાનું દર્શનમ. જીવનમાં કેટલું દુઃખ છે ને, એ દુઃખનું સતત ચિંતન કરવું. એ વળી ભગવાન આવું તમે કેમ કહો છો? સુખનું ચિંતન કરવાનું કોને? દુઃખનું. કેટલા બધા પ્રકારનું આપણે એમ કે આપણે દુઃખી છે, પણ માને કે સબ દુખિયા, સબ દુખિયા. આપણું કે આપણે એકલા જ છીએ, પેલો કેવો સારો છે એને પૂછ તો ખબર પડશે. અજ્ઞાન એટલે દુઃખ હોય, અજ્ઞાન એટલે અહંકાર હોય, મમકાર હોય, રાગ હોય, દ્વેષ, દુઃખ હોય જ હોય. હા, પછી જેટલા ઊંચા આપણે કામ કર્યું હોય ને, આ દોષ દૂર કર્યા હોય, એટલા ઊંચા આપણે દુઃખથી મુક્ત થઈએ? ના, નથી. એટલે દુઃખમાંથી મુક્ત થઈને સુખી કેમ થવું, એનો એક જ ઉપાય છે, બીજો કશો ઉપાય જ નથી. આ વિવેક સિવાય બીજો ઉપાય નથી. બીજી બધી વસ્તુ મદદ કરે, જપ તપ આ બધું કરીએ ને આપણને વિવેક કરવા મદદ કરે. છોડ, આ વસ્તુ જ આપણો અવિવેકને દૂર કરનારી છે. એટલે વેદાંત સાથે જ્ઞાન નથી જે આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય. એ જ્ઞાન માટે ઘણું કરવું પડે, આપણે મનને તૈયાર કરવા માટે, એ વાત બરાબર છે. યોગાસન કરો, પ્રાણાયામ કરો, જપ કરો, તપ બધું જ કરો. એ શેને માટે છે? આ બધું વિવેક આપણે કરી શકીએ અને એ રીતે અવિવેક જનતા સંસાર બંધનથી મુક્ત થઈએ માટે. તો ભગવાન કહે છે, દુઃખ દોષ અનુદર્શનમ. જે જીવનમાં જે દુઃખ પડે છે તે, અને જે દોષ છે એનું સતત દર્શન કરું, સતત ચિંતન કરું, સતત એનું ધ્યાનમાં રાખું. ચિંતન ધ્યાનમાં રાખું. કેટલા પ્રકારનું દુઃખ છે ભગવાન કહે છે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ. આ જન્મ દુઃખ આપનારી વસ્તુ છે.
એ તો આપણે યાદ નથી. પણ શાસ્ત્રો વર્ણ કેટલું દુઃખ છે, માના પેટમાં કેટલું દુઃખ છે એવું એ લોકો કહે છે, આપણે યાદ નથી. આદૌ કર્મ પ્રસંગાત કલયતિ કલુષમ માતૃકક્ષમ સ્થિતમ માં વિનમૂત્રા મેદ્ય મધ્ય કથયતિ નિતરામ જાઠરો જાતવેદાહ યદ્યદ્વૈ તદ્દુઃખમ વ્યસિત નિતરામ. શક્ય તે કે શંકરાચાર્ય મહારાજ કહે કે ભગવાન આ કર્મને કારણે મારે માતાના ઘરમાં આવવું પડ્યું, અને એના પછી મળમૂત્રની વચ્ચે અને આ બધા જઠરાગ્નિ વચ્ચે એને કેટલું શેકાવો પડે, કેવી રીતે સંતાપ સહન કર્યો, ત્યાં મને શું શું સંતાપ પડે છે એનું શું વર્ણન થઈ શકે. ભગવાનને કારણે આપ મને યાદ ના આવ્યા, મને મારો અપરાધ ક્ષમા કર્યો કે હું માતાના ઘરમાં હતો ત્યારે આપને યાદ ના કરી શક્યો. ચાલ ભાઈ, પછી જન્મ્યા પછી યાદ કર્યું, બાલ્ય દુઃખાતે રેકો મલલુતે બાપુ સ્તન્ય પાને પિપાસા. અને હું જન્મ્યો ત્યારે મલલુતે મળથી ખરડાયેલું મારું શરીર, સતત ભૂખ લાગ્યા કરે માના સ્તનના પાનની તૃષા. નો શક્ત ચેન્દ્રિય બે, ભગવાન મારી ઇન્દ્રિયમાં કોઈ શક્તિ જ નહોતી તે વખતે, અને આપે જન્માવેલા બધાએ બધા આ જીવ જંતુઓ સતત મને મને સતત ત્રાસ આપ્યા કરે. મચ્છર કરી કોઈ બિચારો હાથ ઊંચો ના કરે, બાળક શું કરે, મચ્છર તો દૂરે ના કરે, પેલું કરડે. જીવ જંતુઓ કેટલો ત્રાસ મને આપ્યો. અને જ્યારે જો ત્યારે એટલે ભૂખ્યા ભૂખ અને તરસને નાના રોગા દુઃખ પરવશ, કેટલા જાત જાતનો ઉટાંટ્યો થયો અને ફલાણું થાય ઢીકણું થાય, કેટલું થાય બધું બાળકને બિચારાને. જુઓ ત્યારે આ બાળક પણ બહુ દુઃખમય છે એવું અત્યારે કહે છે. જ્યારે જોઉં છું બાલ્ય દુઃખાતે રહે, કહે બાળની અંદર પણ દુઃખનો જતે રહે કે છે. ભગવાન એટલે તમે યાદ ના આવ્યા મને, મને માફ કરજો, તમને હું તમારું સ્મરણ ના કરી શકે. ચાલ ભાઈ, જ્યારે યુવાન થયો ત્યારે તો કશું છે ને, ત્યારે તો કશું નહોતું, બરાબર હતો, સ્વસ્થ હતો, પણ ત્યારે બી તકલીફો આવે. પ્રૌઢમ યૌવનસ્થ, પછી મારો શક્તિ આવી, મારી કામ વાસના જાગૃત થઈ, તેના જગતના વિષયો મારા પર આક્રમણ કરવા લાગ્યા. વિષય વિષય ધરે સર્વભી મર્મ સંદો દષ્ટો નષ્ટો વિવેક. આ જગતના વિષયો મારા પર આક્રમણ કરી કરીને મારામાં આવી જાતની ભોગ વૃત્તિ જન્માવ્યા કર્યા, અને તેથી મારો વિવેક દૂર થઈ ગયો. શૈવી ચિંતા વિહીનમ મમ હૃદયમહો માન ગર્વા દુર્વિડમ. આ યૌવનનું માન અભિમાન ગર્વ એને કારણે ભગવાન શિવજી આપ તો યાદ આવ્યા જ નહીં. આમ કરી કરીને જીવનની અવસ્થામાં કેટલું બધું જા વિભિન્ન પ્રકારનું દુઃખ છે, વૃદ્ધાવસ્થાની શું વાત કરવી. વૃદ્ધ થયો એટલે ઇન્દ્રિયની ગતિ મતી, બધી ઇન્દ્રિયની ગતિ શિથિલ થઈ ગઈ, બુદ્ધિમતિ શિથિલ થઈ ગઈ, પેલું બોલે તો સંભળાય ને યાદ ના રહે, શું કહ્યું અને સંભળાય નહીં, દેખાય નહીં, યાદ ના આવે, પરવશતા આવી ગઈ, અને મને ચિંતાનો પાર નહીં, શું થશે ને શું નહીં થાય, મારા દીકરાનું શું થશે, ક્યાં ગયો ને ક્યાં આવ્યો ને પૌત્ર ક્યાં આવે, દુનિયાની બસ ચિંતા, અને મારી ચિંતા મારું શું થશે. હા ભગવાન, તમે ક્યાંથી યાદ આવો. આ રીતે અહીં કહે છે દુઃખ દોષાનું દર્શન, કેવું દુઃખ જીવનમાં ભરેલું છે. સ્વામી, આ તો બધું નકારાત્મક ચિંતન થયું, આપણે હંમેશા કહીએ હકારાત્મક ચિંતન કરવું, આપ નકારાત્મક ચિંતન વાત નથી, નકારાત્મક આ વાસ્તવિક ચિંતન છે, જેની વાસ્તવિકતાનું ચિંતન છે. શેના માટે એ કહે છે કે આવું કરીશું ને તો ફરી પાછું આમાં ભાઈ આ મારે ફરી કરવું નથી, મારે આમાં પડવું નથી, એવું થઈ જાય આપણને. એટલે આપણામાં જુગુપ્સા જન્માવડે, ઘૃણા જન્માવડે નહીં, પરંતુ દુઃખ એ જીવનની વાસ્તવિકતા અને મનુષ્ય છે ને આખી દુનિયામાં સૌથી દુઃખી પ્રાણી છે. આધ્યાત્મિક આદિભૌતિક આદિદૈવિક હજાર પ્રકારના દુઃખ આપણને બધાને પડે. આદિભૌતિક એટલે તાળ તડકો હોય તો બધા પ્રાણીઓને પડે, આદિદૈવિક એટલે પછી વરસાદ પડે અને ફલાણું થાય એ બધું પડે. આધ્યાત્મિક શરીરના દુઃખ બધા પ્રાણીઓને પડે, પણ મનનું દુઃખ આ માણસ એક માણસને જ છે. આ માનસિક સંતાપ છે ને એ માત્ર એક મનુષ્યની જ વિશેષતા છે. કૂતરા બિલાડા કોઈને માનસિક સંતાપ નથી, કોઈને માન ના પાય એવું કંઈ માથાકૂટે લોકો નથી. એક લાકડી પર તો ભાગી જશે, મારું અપમાન થયું કશું નહીં,
આપણે કોઈ કશું કરે એટલે પછી પાંચ દાડા થોડા આપણે ઊંઘ ના આવે, અને પેલો નામ કહી ગયો નામ કરી ગયો, એ કૂતરા દર્શન બિલાડે કોઈને કશું નથી, એને માન અપમાન નથી, સફળતા નિષ્ફળતા નથી, સ્તુતિ નિંદાય નથી. એટલે આમ તો સુખી કહેવાય ને, એટલે મુક્ત કહેવાય. એક માણસ બિચારના આવું છે, સ્તુતિનું નિંદા, માન અને અપમાન, સફળતા નિષ્ફળતા, અનુકૂળ પ્રતિકૂળ, લાભ ગેરલાભ, નફો નુકસાન, આ બધું ક્યાં છે? આપણા મનમાં છે. ભગવાને આપણને એવી બુદ્ધિ આપી છે ને, એટલે આ બધું સમજ પડે. પેલાઓને સમજ નથી પડતી, એમ બુદ્ધિ જ નથી આપી ભગવાને, એટલે એ રીતે સુખી છે. ભગવાન એમનામાં એવી સંવેદનશીલતા આપે જ નથી કે આ બધું એમને અસર કરે. જેમ વધારે આપણે સેન્સિટિવ છે ને સંવેદનશીલ, એમ વસ્તુ વધારે અસર કરે. પછી દરેક બેક્ટેરિયા આવે એટલે રાજકોટમાં આવે એટલે પહેલું મારી મુલાકાત લે, કશું આવે એટલે મારી. જેટલા આપણે વધારે સેન્સિટિવ છે એમ પછી બધી વસ્તુઓના આક્રમણ ભોગ બનીએ. આ તો શરીરની મનની સેન્સિટિવિટી, મનની પણ આવી સંવેદન વધારે પડતી થઈ જાય. પછી જરાક કોઈક બોલે તો આમ થાય ને, હસે તો આમ થાય, ના બોલે તો આમ થાય. દરેકે દરેક વસ્તુ પછી ગણતરી કર્યા જ કરીએ, પેલા શું કર્યું શું ના કર્યું, મને માન આપ્યું અપમાન. સતત બિચારો માણસ જાત દુઃખી છે. દુઃખ દોષાનું દર્શનમ. ભગવાન કે દુઃખ એ જીવનની વાસ્તવિકતા છે, કલ્પના નથી. કલ્પનાના દુઃખની ચિંતા, એ ટૂંકો કલ્પના કરીને દુઃખી નહીં થવાનું, કે જે છે એ વાસ્તવિકતા છે. તો આપણને વૈરાગ્ય જન્મશે. શેના માટે? દુઃખ કોઈને ગમે નહીં. અને આ જન્મ સાથે બધા પ્રકારનું દુઃખ સંકળાયેલું જ હશે. એક જન્મ આવે બધું સાથે આવવાનું છે, બધું દુઃખ આવવાનું. આધ્યાત્મિક એટલે આપણા આ શરીરમાં ઇન્દ્રિયોમાંથી આવતું દુઃખ. શરીરમાં અનેક પ્રકારના વ્યાધિ થતા હોય, મનમાં અનેક પ્રકારના સંતાપ થતા હોય, ઇન્દ્રિયો અનેક પ્રકારની બધી નબળાઈઓ હોય, આ દુઃખ. નથી સંભળાતું નથી મહારાજ, શું કરું સ્વામી, નથી સંભળાતું. હવે પેલું સમજ નથી પડતું, મોટું મોટું સમજાય નથી સમજ પડતી, યાદ નથી રહેતું સ્વામી. છે, હકીકત છે. પણ આ બધી શક્તિઓ ક્ષીણ થતી જાય એટલે વૃદ્ધાવસ્થાનું દુઃખ છે. મેં કહ્યું યુવાનોનું એક પ્રકારનું દુઃખ, બાળકોનું બીજા પ્રકારનું દુઃખ, વૃદ્ધાવસ્થા ત્રીજા પ્રકારનું દુઃખ. કોઈ પૂછે નહીં પછી, તો બેસો ને દાદા, તમે બોલશો નહીં. પહેલાં આપણું ચાલતું હતું બધું, આખું નિયંત્રણ, હવે બીજા નિયંત્રણ તમે આવી ગયા. ચાલો ટૂંકમાં ભગવાન કહે છે કે જીવનમાં દુઃખનો અનુભવ થાય છે આપણને અને બીજાઓને, એનાથી સભાન બનીને. શેના માટે? જેથી આપણા મનનો નિશ્ચય દ્રઢ થાય કે ભાઈ મારે ફરી જન્મ ના જોઈએ. વૈરાગ્ય માટે કહ્યું છે. વૈરાગ્ય છે ને પણ જ્ઞાનનું એક સાધન છે ને. નિત્ર પછી આપણે આસક્તિ જોઈએ, મારે તો ફરી જન્મ, તો ભાઈ જન્મ. ઘણા લોકો કહે કે સ્વામી શું આમ જન્મનો વિરોધ કરો છો તમે લોકો બધા? મોક્ષ એટલે જન્મ મૃત્યુના ચક્રની મુક્તિ, એવું શું કરો? મારે જન્મવું તો ભાઈ જન્મ. તું અમારા સ્વામીજી બ્રહ્માત્માની જગ્યાએ સ્વામી છે, અમારા એમણે કંઈક કોઈ વડીલ આવ્યા હશે ને, શીખવા આવતા હશે, એટલે ભજગોવિંદ એમના એમણે બધા પ્રવચનો આપ્યા. અને કંઈ પેલા વડીલે બધું પૂરું કર્યા પછી કે ભાઈ મારે તો આ કરવું, તો જંપલાવો ત્યારે જંપલા. આખું રામાયણ સાંભળવા પછી કે ભાઈ સીતાનું હરણ, તો ભાઈ સીતા ક્યારે છે? એટલે ઘણી વાર તો વસ્તુ આપણે અડકતી જ નથી. ચાલો જેવી ઈશ્વરની ઈચ્છા. પણ આ પ્રકાર દુઃખનું અનુસંધાન કરવું, અનુચિંતન કરવું, એને ધ્યાનમાં લેવું, શેના માટે? માત્ર આપણો એટલે શરીરનો તિરસ્કાર નહીં કરવાનો, આ જન્મનો તિરસ્કાર નહીં કરવાનો. તિરસ્કાર માટે નથી, વૈરાગ એટલે તિરસ્કાર નથી. સાથે સાથે એ પણ સમજવાનું કે એટલે આપણો સમય બહુ ઓછો છે આપણી પાસે, આ દુઃખ બહુ સમય લઈ જાય છે, એટલે આપણે બહુ ઓછો સમય એનો સદુપયોગ કરવાનો. ભગવાન અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમાં. હે અર્જુન, ત્યાં દેહ પ્રાપ્ત અનિત્ય દેહ છે, આ સુખમ દુઃખ જન્માવનારો દેહ છે, આ જન તે માટે એવું જ છે, એ સમજ. અંતેથી આ દેહને હંમેશા આખું ચાલુ રહે એવું તું એવી એવી મૂર્ખતા ના, એવી વિચાર ના કરીશ, એ થવાનું નથી. આ મર્ત્ય છે, અશાશ્વત છે, અનિત્ય છે, અસુખ છે,
એમ ના જૂનું ના મને સુખ મળી રહે છે. અરે ભાઈ નથી તો ક્યાંય મળવાનું છે, મારે બીજું સુખ મળે છે એવી પણ તું કલ્પના ના કરીશ, આ દેહ મેં ચાલશે એ કલ્પના ના કરીશ, અનિત્યમ અસુખમ લોકમ ભજસ્વમાં મારે તું મારું ભજન કર. આમ ભગવાનનું ભજન કરવા માટે આ મૂલ્ય છે, સમયનો સદુપયોગ કરવા માટે છે. કેનો પરિચય કહે ને, હે છે દૈવેદિત અથ સત્યમ અસ્તી, ભગવાને બહુ મૂલ્યવાન દેહ આપ્યો છે. આ એક જ દેહ એવો છે મનુષ્ય દેહ જેમાં આ જીવનનું કલ્યાણ થઈ શકે, બાકી કશે ના થાય. એ તો કહે છે દેવલોકમાં એ ના થાય, ક્યાંક કહે છે પણ એ તો એટલે તુલસીદાસજી મારે તો કે દેવતાઓ પણ ઈર્ષ્યા કરે છે આ મનુષ્ય દેહની કે અમને આ મળે તો કેવું સારું. આમ બહુ મૂલ્યવાન છે, એક બાજુ મૂલ્યવાન કે બીજી બાજુ આવો કે પાસે બંને એ જુદા જુદા મૂલ્ય માટે કહે છે. આ મનુષ્યને મૂલ્યવાન કેમ કહે છે? જેથી આપણે એનો સદુપયોગ કરી લઈએ. આ દુઃખી કેમ કહે છે? જેથી એના પ્રત્યે આસક્ત ના થઈ જાય. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. પછી ચલો આગળનો શ્લોક વાંચીએ. અસક્તિરન ભિષ્વંગ પુત્રદાર ગૃહાદિષુ નિત્યં ચ સમચિત્તત્વં ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ. અસક્તિ, પણ અનાસક્તિ શબ્દ આપણે જાણીએ છીએ. અનાસક્તિ આસક્તિનો અભાવ, અશક્તિનો એ અર્થ થાય. આસક્તિ કહો કે શક્તિ કહો, શક્તિમાં એક ઉપસર્ગ લગાવ્યો. બધા પ્રકારની આસક્તિ, અશક્તિ આસક્તિનો અભાવ. ભગવાને કહ્યું તો ખરું, વિશ્વ પ્રત્યે વૈરાગ એટલે વિશ્વ પ્રત્યે આસક્તિ આવી તો ગયો બધું, હવે પછી કઈ આસક્તિના અભાવની વાત કરે છે? તો ભગવાન અહીંયા શું કહેવા માગે છે? આસક્તિનો અભાવ એટલે પેલા ઇન્દ્રિયના વિષયો છે ને એ તો આપણાથી દૂર છે. ઇન્દ્રિયોના વિષયો છે, જગત છે ને એની સાથે અંતર ઉત્પન્ન કરી શકીએ, પરંતુ અમુક વસ્તુ એવી છે ને જેની સાથે આપણો સંપર્ક હંમેશા રહેતો હોય, જે ઘર બહાર હોય, રાચ રચીલું હોય, એ બધું હોય ને, આપણું મન તો એની અંદર પણ આસક્ત લપસણું છે. આ બધી વસ્તુઓ કશી વસ્તુનો સંપર્ક થયો હોય ને એટલે આ મનનો સ્વભાવ છે કે એના પ્રત્યે કશીક લાગણી જન્મે. આ ખુરશી પર રોજ બેસો ને પછી આમ આમ થતું હોય, ઊંચું ઊંચું થાય, આમ જેમ જેમ પછી એનું એક આમ પછી પછી રોકિંગ થતું હોય, ધારો કે થતું હોય, થતું જ હશે આ તો ધીમે ધીમે આમ કરતાં કરતાં આપણે આમ ટેવાઈ જઈએ, આમ આમ કરતા જઈએ, આગા પાછળ જઈએ, રિવોલ્વિંગ છે. પછી પાંચ દિવસ પછી તમે છઠ્ઠા દિવસે બીજી ખુરશી લાવો તો મને ગમે નહીં, એ ના ચાલે, આજ જોઈએ. એટલું જ નહીં, આને આવી બીજી આવી બીજી પણ ના, આજ જ જોઈએ, આ જ ખુરશી જોઈએ, કે એનાથી હું કે હવે એનો ઉપયોગ કરવાને કારણે, સંપર્ક કરવાને કારણે ધીમે 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 આપણામાં એને માટે એક પ્રકારની જરા લાગણી, એ ગમો જન્મતો જાય. એને કહે શક્તિ. ધ્યાય તો વિશાન પુંસ સંગસ્તેષુ જાય તે. ભગવાન કે વસ્તુનું જેમ જેમ ધ્યાન કરીએ, જેમ જેમ તેમ એક સંપર્ક કરીએ એટલે એમાં આપણને એક શક્તિ જન્મતી જાય, ગમો આપણે ગમતું જાય. એને હોવાથી ભોગવવાથી એક આનંદ મળતો જાય. જો ખુરશી છે ને માટે બેસવા માટે છે, ખરું કે નહીં? અને આમ આમ કરવા માટે, ચાલો ઉપયોગ માટે છે ટૂંકમાં. ભલે આમ આમ કરો, જે કરવું હોય કરો, ખુરશી એના માટે છે, એનો ઉપયોગ માટે છે. પછી એનો આનંદ લઈ લેતો જવું ને આમ આમ, એ પછી એક બીજી જુદી વસ્તુ, એ મારી કલ્પના છે. ઉપયોગીતા એક વસ્તુ છે અને ખુરશી સુખનું સાધન બને એ બીજી વસ્તુ છે. એને શક્તિ કે આસક્તિ કહેવાય, એ અંશને કહેવાય. ટૂંકમાં વસ્તુનો ઉપયોગ કરવો એ તો બરાબર છે, કારણ કે ઉપયોગ માટે જ વસ્તુઓ છે. એમાં બનેલી સાદાઈ રાખવી બને એટલું ઓછા એ તો ખરું, પણ જે નાનું મોટું હોય
એનું આપણે જેમ જેમ સંપર્ક થતો જાય એમ દિવસે દિવસે કશી કશીક લાગણી જન્મતી જાય છે. આ ઘર માટે પછી રોજ રોજ કરીએ ને આપણે, પછી આપણને આપણું આવું જ ગમે, આ જ પ્રકારનું ગમે, આ જ જોઈએ, એના વગર ના ચાલે. આપણે શું છે, પરતંત્ર થતા જઈએ છીએ. એટલે ખુરશી માત્ર ઉપયોગનું સાધન નથી રહેતું, પરંતુ આ ખુરશીથી હું પરતંત્ર થતો જોઈએ, એના વગર ના ચાલે. અંગ્રેજીમાં એક વાક્ય છે, કમ્ફર્ટ કમ્સ એઝ અ ગેસ્ટ. કમ્ફર્ટ એટલે સુખાકારી. આમ ખુરશી પેલી બધી મને ના ચાલે, આવી જ જોઈએ. તો જો પેલી સાદી ખુરશી ના ચાલે, આમ રિવોલ્વિંગ ચેર જોઈએ, પછી આમ આમ થવી જોઈએ, રોકિંગ થવી જોઈએ, આવું થવું જોઈએ, એવું પહેલેથી કહી રાખ્યું એમ. એટલે આ જે કમ્ફર્ટ છે ને, સુખાકારી છે ને, એ આપણા મહેમાન તરીકે આવે. કમ્સ એઝ અ ગેસ્ટ. જેમ જેમ પછી આપણે આની સુખાકારી લેતા જઈએ, તેમ તેમ બીકમ્સ હોસ્ટ. લિંગસ ઓન ટુ બીકમ હોસ્ટ એન્ડ સ્ટેજ ઓન ટુ એન્સ્લેવસ. પછી ધીમે ધીમે એ વસ્તુ એવી રીઢી થઈ જાય કે હું એનો દાસ બની જાઉં. આ પ્રક્રિયા છે. આમ ધીમે ધીમે વસ્તુઓ, આ કઈ આવી વસ્તુઓની વાત છે, માણસોની વાત તો છોડો, એ પછી આવશે. પણ આપણું ઘર બહાર હોય, રાચ રચેલું હોય, મોટર ગાડી, આ બધી વસ્તુઓ જે વાપરતા હોઈએ ને, હવે જીવન જીવવા માટે બધી વસ્તુ જોઈએ આપણને. ટેલિફોન હોય, અમુક પ્રકારનો ટેલિફોન, ટેલિફોન જુદી વાત છે, પણ અમુક પ્રકારનો ટેલિફોન. મોટર કાર જુદી વાત છે, અમુક પ્રકારની મોટર કાર. ઘર જુદી વાત છે, અમુક પ્રકારનું ઘર. ખુરશી જુદી વાત છે, અમુક પ્રકારની. વસ્ત્રો અમુક પ્રકારના, બ્રાન્ડને વગેરે વગેરે. આમ ધીમે ધીમે આપણામાં એક જાતની થોડીક ઉત્તેજના જન્માવે, પછી ધીમે ધીમે શું કરે, એ જરૂરિયાત બની જાય. પહેલા જે એક્સાઇટમેન્ટ, ઉત્તેજના જન્માવનારી વસ્તુ હોય ને, આમ પહેલા પેલું મોબાઈલ સેલફોન આવે ત્યારે હા હા શું શું છે, આખું યાદી જુઓ ને, 75 વસ્તુ એમાં છે. એક દાડો મેં જોયું કે આપણા મોબાઈલમાં કેટલી વસ્તુઓ છે એ જ ખબર નથી આપણે. હું તો 2 કે 3 વાપરીએ આપણે, પણ કેટલું છે. આ છોકરા બધું વાપરતા હોય, કેટલી બધી વસ્તુ તમે કરી શકો એમાંથી. શરૂઆતમાં ઉપયોગી છે, પણ ધીમે 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 પછી ઉપયોગ કરતાં 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 એના વગર ના ચાલે. આ શું થયું, પરતંત્ર થાય. આ પરતંત્રતા નું છે ને, અહીંયા ભગવાન શક્તિ કહે છે કે વસ્તુ માટે માલિક આ મારી છે, માલિકીનો ભાવ. એના વગર ના ચાલે પરતંત્રતાનો ભાવ. આ બંધન કરનારો છે ને, એટલે આપણા ટૂંકમાં આપણા સુખમાં આડે આવનારો છે, સ્વતંત્રતામાં આડે આવનારો છે, જ્ઞાનમાં આડે આવનારો છે. આ અવિવેક બતાવે, વિવેકનો અભાવ બતાવે છે. અશક્તિ એટલે બધી વસ્તુઓ સાથે સ્વસ્થ સંબંધ, ઉપયોગિતાનો સંબંધ. પણ કશું બધું ના ચાલે, આપણે મનમાં સતત આપણે સભાન હોવા જોઈએ કે આપણો આ માર્ગ લપસણો છે. આપણે લપસતા જઈએ, ધીમે 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 સંબંધ આપણે કેવો થતો જાય, આપણે દાસ બનતા જઈએ, અમારો માલિક બનતું જાય. પછી તો બીજી ખુરશી ભાઈ આ મન નહીં ફાવે, પેલું નહીં ફાવે, આના વગર ના ચાલે. એટલે શું થયું, પછી તો ઘણી વાર વસ્તુ તો મારે પેલી જ પેન જોઈએ, બીજી પેન જ ના ચાલે, એ ના બધું મારે લખાય જ નહીં. એવું થાય છે, આ તો મારી જ વાત કરો છો, પેલી પેન ક્યાંક. પણ સ્વામીજી ભાઈ આ લો ના, એ નહીં જોઈએ, પેલી લાવો, પેલી પેન્સિલ આવે મિકેનિકલ, પેલી ક્યાં ગઈ, પણ એના જેવી એ ક્યાં ગઈ, મારી નોટબુક ક્યાં ગઈ, મારું ફરણું ક્યાં ગયું, એ જ વસ્તુ ક્યાં ગઈ, એ કેમ નથી. એને માટે હું 1/2 કલાક ગાળો એ શોધવા માટે. સ્વામીની સેવા કરનારા સેવકો હોય ને, બહુ સરસ બધું ગોઠવે પાછા, એ ગોઠવે મારું અવ્યવસ્થાની વ્યવસ્થા કરે, એટલે પછી મારા મગજમાં અવ્યવસ્થા, કારણ કે મેં મૂકી હોય અવ્યવસ્થામાં મારી પોતે, આમ તેમ સરખી જગ્યાએ મૂકે ને, હું તો અહીં જ જોયા કરું, અને પેલી બાજુ જોયું જ નહીં, મને મળે જ નહીં. આ પડી 5 તો તમારી પેન્સિલો સ્વામી પેન છે, ને પેલી ક્યાં ગઈ, એમાં 1/2 કલાક ગાળો.
આ શું છે? પરતંત્રતા છે. આમ વસ્તુનો ઉપયોગિતાનો સંબંધ એક છે અને એ વસ્તુ વગર એનો શોખ બીજી વસ્તુ છે, એની વગર ના ચાલે જુદી વસ્તુ છે, એ આપણા સુખનું સાધન બને, આપણું નિયંત્રણ કરે એ જુદી વસ્તુ છે. હવે જોજો આ બધામાં કેવું થઈ ગયું છે, આ બધું આપણે કેવા આસક્ત થઈ ગયા છે. અને આસક્ત શક્તિ કહેવાય, અશક્તિ આપણા બધા જે જેને આપણે આપણી માનીએ છીએ, જે ઉપયોગિતાની વસ્તુ ઉપયોગી વસ્તુઓ છે એ હોવી હોય, બરાબર છે, જીવન જીવવાનું તમારે હોય, પણ સંબંધ કેવો હોવો જોઈએ? છે ત્યારે બરાબર છે, ન હોય ત્યારે બરાબર છે. આપણે એવા બધા એના પર પરતંત્ર ના થઈ જઈએ કે અમુક આમ ના થયો, એવા નથી થતું અત્યારે મારાથી, તો મને ના ગમે, ફાવે નહીં, હું કહીશ પછી કે આ કેમ આવું છે, પણ સરખું કરો, તમને નહીં કહું પણ એ લોકોને કહીશ. એ પેલું પ્રવચન બરાબર પાય ને, આમ ના થાય તો વિચાર ના આવે અંદર, એવું થતું હોય છે. અશક્તિ આ પ્રકારે આપણી જેને જરૂરિયાતની વસ્તુઓ છે અનેક બધી હોય, એનો સંબંધ કેવો છે? ઉપયોગિતાનો સંબંધ છે, પરંતુ પરતંત્રતાનો સંબંધ નથી. એ સુખનું સાધન, મેં એને સુખનું સાધન બનાવ્યું છે, એ તો ઉપયોગ માટે આવ્યું છે. હું એને પછી તો આપણે ગર્વ કરીએ કે મારી ગાડી જોવો જરા, આપણે આમ જઈએ ને નવી આમ BMW ફલાણી ઢીકરામ, એટલે ગાડીનો આનંદ તો ખરો, પણ જોડે જોડે એક દેખાડવાનો આનંદ, એટલે એને કારણે હું મોટો બની ગયો. વિચાર કરો, મારું ઘર જોવો, ફલાણું જોવો, આ તમે જરૂર કરો. આ તો કહું છું કે કેવું આ બધી વસ્તુઓ આપણા મગજમાં કેવું સ્થાન જમાવતી જાય છે, અને પછી મારા એક ગર્વનું સ્થાન, ગર્વનું કારણ બને. હવે બીજાની મોટી ગાડી લે, પેલો મારો પડ્યો છે બીજી મોટી લઈ આવે, પાછા આપણે પછી વળીથી મોટી લાવવી પડે. તો અશક્તિ માટે જરૂર વસ્તુનો ઉપયોગ કરો, એ ઉપયોગિતા છે, અને એની સગવડ છે એનો જરૂર લાભ લો, પણ એમાં જે પરતંત્રતા આવે એમાંથી મુક્ત રહેવું. તો મન મુક્ત, નહીં ભાઈ એનું ચિંતન ચાલ્યા કરે, ખુરશીનું ચિંતન ચાલ્યા કરે, પેલું ના થયું બરાબર, આ બધી વસ્તુઓ પછી ચિંતન ઊભી કરે આપણા, ચિંતા પણ ઊભી કરે, અથવા એનો આનંદ મનમાં વિચારતા વિચારતા કે વાહ કેવું સરસ છે, જો આ કેવી મજા આવી, કેવું એમ કરતો એવો પણ આનંદ આવી. તો મન આપણું છે ને રોકી રાખે. આસક્તિ વસ્તુ કેવી છે? એનો લાભ હોય તોય રોકી રાખે, અને લાભ ન તોય રોકી રાખે, એમ કરીને આપણે આત્મચિંતનથી વંચિત રાખે ને. તો આ બધી વસ્તુ છે ને મળે છે, આપણું મન આત્મચિંતન ઉપલબ્ધ બને એટલા માટે છે. આત્મજ્ઞાન તો જ થાય ને. અશક્તિ અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિશુ. હવે આપણી વસ્તુઓ સંબંધિત વસ્તુઓમાં ભગવાન બે વિભાગ કરે છે, એક તો આપણે માલિકીની વસ્તુ, બીજી આપણે સંબંધિત વસ્તુઓ, કે આપણા સ્વજનો. પુત્ર ધાર એટલે પત્ની કે પતિ, ધાર એટલે પત્ની પણ એમાં પતિ પણ આવી જાય. તો આ બધા સાધનો સંબંધ છે. હવે એ પેલા ફર્નિચર સાથે સંબંધ જેવો ના ચાલે, ફર્નિચર સાથે એક સંબંધ, પત્ની સાથે ફર્નિચર એવો સંબંધ ના ચાલે, એમાં થોડી આસક્તિ જોઈએ ભાઈ. ટૂંકમાં પત્ની છે, પુત્ર છે, સંબંધી છે, મિત્રો છે, આ બધામાં કંઈક આસક્તિ જોઈએ, તો જ કામ, તો જ એની કાળજી રહેવાય, તો જ સંબંધ રહે. એટલે આ જે બીજા મનુષ્ય સાથેના સંબંધ છે કે બીજા જીવો સાથે, એમાં કેવી હોય? એક તંદુરસ્ત આસક્તિ હોય, જે આપણો સંબંધ એક તંતુ હોય જે સંબંધ જાળવી રાખે, જેને કારણે આપણે એમની કાળજી લઈએ. આપણો સંબંધ કેવો હોવો જોઈએ? અન્યની કાળજી લેવાનો સંબંધ હોવો જોઈએ. પુત્રની કાળજી લઉં, પતિ કે પત્નીની કાળજી લઉં, મિત્રની કાળજી લઉં, આવો એક સંબંધ હોય એને પણ આસક્તિ જોઈએ ભાઈ. હું મારા દીકરા માટે કહું એ બધા માટે તો ના જ કરો, હું બધીને મદદ કરું, મારો દીકરો મારો દીકરો, મારો મિત્ર મારો મિત્ર, મારું એ ખરું. તો એ પ્રકારની થોડી આસક્તિ હોય એ ચાલે. અનભિષ્વંગ, અભિષ્વંગ વધારે પડતી આસક્તિનો અભાવ ભગવાન કહે છે.
અર્થાત આપણી સાથે સ્નેહના સંબંધથી જોડાયેલા જે સગાવાળો મિત્ર મંડળ હોય એ બધા પ્રત્યે એક સ્વસ્થ પ્રકારની આસક્તિ જરૂર હોય, જેથી આપણે એ સંબંધનો આનંદ માણી શકીએ અને જોડે જોડે એ સંબંધને સાચવી શકીએ, આપણે કાળજી કરી શકીએ. પછી એ વધુ પડતું થઈ જાય ને તો શું થાય, ધીમે 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 એ સંબંધ છે ને અસ્વસ્થ બનતો જાય. એ પછી સુખનું સાધન વધારે પડતું બનતું જાય તો શું થાય છે, એના વગર ના ચાલે. પછી એવું આવ્યું પછી શું થાય છે કે એ મારી જરૂરિયાતની, આ વ્યક્તિ મારી જરૂરિયાતની વસ્તુ બની જાય, મારી સામે સામે હોવી જોઈએ, મારી જ હોવી જોઈએ, માલિકીની ભાવના, બીજા કોઈને ના હોવી જોઈએ. કોનો ફોન આવ્યો હતો, કોની સાથે વાત કરતા હતા, કેમ માળો થયો. હવે શું થાય, ધીમે 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 પછી નિયંત્રણ થતું જાય, આપણો સ્નેહ ધીમે ધીમે વધતો જાય અને છેવટે પહેલાંને આપણે ધીમે ધીમે ગૂંગળાવતા જઈએ, એનું નિયંત્રણ કરતા જઈએ, એનો કંટ્રોલ કરતા જઈએ. એની ધીમે ધીમે પછી શું થાય, પછી તો ઈર્ષા જન્મતી જાય, કોણ આવ્યું હતું, કોણ બોલ્યું, કોણ, ટૂંકમાં એમ કરતાં કરતાં તો આ સંબંધો કેવા સરક હતા. આ લપસણી વસ્તુઓ છે બધી, જો ધ્યાન ન રાખીએ તો આમાં લપસતા જઈએ. અને જે સંબંધ પછી આપણો આનંદ માણ્યાનો છે એ બધા દુઃખનું કારણ બની જાય. આ બધા સંબંધમાં થતું હોય છે. અમારા સ્વામીજી કે આઈ લવ યુ, આઈ લવ યુ, પહેલાં શરૂઆતમાં આઈ લવ યુ, હું પ્રેમ, આઈ અલાવ યુ, આઈ અલાવ યુ, પછી જાઓ ભાઈ તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. આપણે ધ્યાન નથી આપ્યું, આ બધા સંબંધો પર ધ્યાન નથી આપ્યું. વધારે પડતી આસક્તિ, પૂરતા પ્રમાણમાં આસક્તિ, જે આપણો સ્નેહનો સંબંધ, સ્નેહ હોવો જોઈએ. આસક્તિ કરતાં સ્નેહ વધારે સારો શબ્દ છે. સ્નેહ, સંસ્કૃતમાં સ્નેહ એટલે ચીકણો પદાર્થ. ઘી માટે પણ સ્નેહ શબ્દ વપરાય, તેલ માટે પણ વપરાય. એ બે વસ્તુ જોડી રાખનાર, ચીકણો પદાર્થ જોડી રાખે, એમ આપણે જોડી રાખનારો સ્નેહ બરાબર છે. આસક્તિ એટલે પકડી રાખનારો, એ મજબૂત પકડી રાખવું એ દુઃખ જન્માવનારો છે. હું એને પકડી રાખું એટલે પછી એને છૂટો જ ના થવા દઉં, એને એને ફરકવા ના દઉં, એને બાંધી રાખવું એ બંધન કરનારો, એને વધુ પડતી આસક્તિ. સંગ સ્નેહ બરાબર છે, અતિ સ્નેહ છે દુઃખ આપનારો છે. એટલે ટૂંકમાં આ એટલા માટે આની ચર્ચા, આ જ્ઞાનમાં આને શું સંબંધ છે સ્વામી, આ ગરબાના બધો સંબંધ છે. આ બધી વસ્તુ આપણે મનનો કબજો લઈ લે એટલે પછી આવું ક્યાંય થાય. આમ અત્યારે આપણે સાંભળતો હોય અને પછી વિચાર આવે, પેલા ફલાણાનો વિચાર આવે, અને પછી મગજ એમાં ગયું, પેલું ક્યાં ગયો છે, શું કરતો હશે, કાગળ આવ્યો નથી, પેલું નથી થયું, ફલાણું નથી થયું, એ બધી ચિંતાઓ થવા માંડે. કેટલા દિવસ થયા પત્ર નથી આવ્યો, કેટલા વગેરે વગેરે, ક્યાં હશે, શું કરતા હશે, ફલાણા. આમ આ બધી અભિસ અતિસ્નેહ છે ને એ આવી રીતે આપણા મનને ખેંચી જનારો છે. એમ કરીને જે કરવા ઈચ્છે છે ને એનાથી આપણને વંચિત રાખનારો છે. એટલા માટે ભગવાન આની વાત કરે છે. બાકી જ્ઞાનના સંદર્ભમાં આને શું લાગે વળગે, આપણને શું જોઈએ છે, આપણું મન આત્મચિંતન અને શ્રવણ કરતી વખતે શ્રવણ કરે, મનન કરતી વખતે એ કરે, જે કરવા ઈચ્છે એ કરે, અને આ બધી વસ્તુ આપણા મને ખેંચી જાય. આપણે કરવા ઈચ્છેના કરતાં આપણે વંચિત રાખે એની વાત ભગવાન કરી રહ્યા છે. એટલે ભગવાન કે સ્નેહ ના હોવો જોઈએ. કૂતરા માટે સ્નેહ ભલે રહ્યો, બધાય માટે કૂતરું હોવું જોઈએ એવું નથી કહેતો, આ તો જે હોય તે લોકો પક્ષીઓ પાળે, કૂતરા પાળે, બિલાડ પાળે, તો પાળે, ચાલો જે હોય જ ખરો. સ્નેહ બરાબર છે, જે તમે એનો પ્રેમ માણી શકો, પરસ્પરનો સ્નેહ માણી શકો, તમે સ્નેહ આપી શકો, કાળજી કરી શકો, એ સ્નેહમાં તમે સરસ એ સ્નેહરૂપી જ્યોત છે એમાં તમે સ્નેહ, એટલે આ સંબંધ જ્યોતમાં સ્નેહનું આપણે તેલ પૂરો વગેરે ટૂંકમાં એમ કરીને જ્યોત જરા સરસ રાખો, પ્રજ્વલિત રાખો,
ભગવાન અતિ સ્નેહના હોવો જોઈએ, પરતંત્રતાના હોવી જોઈએ. જ્યારે એમ આપણા મનની અંદર પછી કંટ્રોલ આવે ને, નિયંત્રણ આવે, તો સમજવું કે હવે ધીમે ધીમે આપણે સરકતા જઈએ છીએ. એ સંબંધ દુઃખ આપનાર હોય તો ભાઈ વિચાર કરવો જોઈએ કે શું કારણ છે. ચાલો આ તો ઘણી બધી, પણ ટૂંકમાં અનભિસ્વંગ પુત્રદાર ગૃહાદિશુ અતિ સ્નેહનો અભાવ, એ પણ ભગવાન એક મૂલ્યમાં આપે છે અજ્ઞાનના સંદર્ભમાં. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.